श्री स्वामी नारायण मेक देवम्। श्री स्वामी नारायण मानमामि। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। बोलो श्री हरे कृष्ण महाराज ने। बोलो श्री स्वामी नारायण भगवान ने। जय। श्री स्वामीनारायण मंदिर लोयाधाम नांगणे प्राणाधार प्राणनाथ पीयूडा घनश्याम महाराज ना पवित्र सानिध्य में चाली रहेलो आ दिवाली उत्सव ए दरमियान अपने श्रवण करी रहिया छे सद्गुरु बाल मुकुंद दास जी स्वामी नु जीवन चरित्र। मैं आगळ वात करी हती ज्योत थी ज्योत जले जीवन थी ज जीवन घड़ाए। अपना पूज्यपाद गुरुदेव एम घणी वार कहे जेवा बळिया संत एमा जोड़ाए एवो आत्मा पोते बलवान बने। अपना उपनिषदो एम कहे छे नायम आत्मा बलहीनेन लभ्य। बलहीन व्यक्ति क्यारेय परमात्मा सुधी पहुंची नथी सकतो। आ जगतना कोईपण सारा कार्य करवा माटे बळनी जरूर छे। एवी ज रीते भगवान सुधी पहुंचवा माटे पण आत्माना बळनी जरूर छे। अने एटली एटली वात नक्की छे ए आत्मानु बळ आपणने जो कोई आपी सके एवुं तत्व होय तो आ सद्गुरु संत छे। एना सिवाय आत्मा क्यांय बळियो थाय एवुं नथी। तमारे लांबी जर्नी करवी होय मैं अमेरिका में जोयुं छे खास 12 कलाक 18 कलाक 20 कलाक 22 कलाक ट्रावेलिंग करवुं होय गाड़ी चलावानी होय एटले एक रेडबुल लई ले અને બુલ જેવા થઈ જાય પછી ગુજરાતીમાં નથી બોલતો બુલ એટલે શું મોન્સ્ટર ડ્રિંક ભૂપેન્દ્રભાઈ આ જગતના એક નાના એવા કાર્યને પાર પાડવા માટે પણ આપણે સમજી શકીએ છીએ એકાદ બળની એકાદ શક્તિની એકાદ તાકાતની જરૂર છે તો વાલા ભક્તો આપણા બળે આપણા સાધનથી આપણી બુદ્ધિથી આપણે ક્યારેય ભગવાન સુધી ન જ પહોંચી શકીએ પણ એની જો કૃપા થાય એ સંતની કૃપા થાય તો ચપટીમાં આપણે મહારાજ સુધી પહોંચીએ પહોંચીને પહોંચીએ જ। તમે જમીને બેઠા હોય તાળી એવી પાડજો હા। મને એમ થાય તમે ભૂખ્યા લાગો છો એવું લાગે એકવાર 5 મિનિટની બ્રેક પાડી બધાને મોકલી દઈએ પાછા। તાળી બરાબર પાડો તો ખબર પડે કે આત્માને બળવાન બનાવવા માટે સદગુરુ સંત સદગુણથી સભર જેનું જીવન છે સળગતી જ્યોત જેવું જેનું પ્રકાશમય જીવન છે એવા સંત અનેકના જીવનમાં પ્રકાશ પાથરી શકે। એ કાળેજ ગામના ગોરધન નામના નાના યુવાન ગુણાતીતાનંદ સ્વામીના સંગે કરીને
એને વૈરાગ્યનો રંગ લાગ્યો અને વૈરાગ્યની ચાદર એણે એવી ઓઢી, માતાના મોહમાં એની ચાદર ઝાંખી ન પડી, પિતાના પ્રેમે એની વૈરાગ્યની ચૂંદડીને પલાળી નહીં. પિતા અને માતા, સગા અને સ્નેહી, સ્વજનો અને સંબંધી આ બધાના મોહની ઝાળને કાપી અને આ નવયુવાન ગોરધન સંસારના સાગરને તરીને પાર પામીને ગુણાતાનંદ સ્વામીના ચરણોમાં સોંપાય, સ્વામી એમને દીક્ષા આપે, ગોપાળાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ થઈ આપણે વાત સાંભળી હતી ને. યાદ રાખજો, સ્વામીએ ખંભા ઉપર શું મૂક્યું હતું, થોડું જોરથી બોલવું પડશે. કેવો મોટો રાજીપો મળી ગયો અને દીક્ષા આપી રઘુવીરજી મહારાજે બાલ મુકુંદ દાસજી સ્વામી એવું નામ પાડ્યું, સંત બન્યા. ગુણાતાનંદ સ્વામીના મનમાં એમ થયું, વૈરાગ્ય તીવ્ર છે, શ્રદ્ધા પણ ખૂબ તીવ્ર છે. ગઈકાલે આપણે શ્રદ્ધાની કથા સાંભળી. આ એક એક સદગુણ એવા છે, શ્રદ્ધા છે, ત્યાગ છે, વૈરાગ્ય છે, મહિમા છે, આત્મનિષ્ઠા છે, સમજણ છે, સેવા છે, સમાગમ છે. એકાદ સદગુણ પણ આપણા જીવનમાં જો પાક્કો આવી જાય ને, એકાદ સદગુણ પણ, તો પણ ભક્તો બેડો પાર. હા, આ દિવાળીના ઉત્સવમાં આવ્યા છો, જૂના વર્ષને અલવિદા કરી નવા વર્ષને સત્કારવા માટે જ્યારે ભેગા થયા છીએ, ત્યારે આ મંદિરમાંથી 5 દિવસના સમયા પછી ગયા પછી તમને જીવનમાં અનુભવમાં આવવું જોઈએ કે આપણા જીવનમાંથી એક દુર્ગુણ ઓછો થયો અને આ 5 દિવસની કથા પછી આપણા જીવનમાં એક સદગુણ આગળ વધ્યો, બસ એ જ સાચું નવું વર્ષ હે. આ કરવાનું છે. ભગવાનની પ્રતિજ્ઞા છે, એક ડગલું ચાલે ને એક ડગલું. ભગવાન એમ કહે છે, મારા તરફ એક ડગલું ભરે ને તો એની સામે હું 1000 ડગલા ભરું. કેટલા કેટલા? એક જ ડગલું ભરવાનું છે, એક પગલું ભરવાનું છે, એક પગથિયું ચડવાનું છે. આપણા ગુરુજી કહે, હમણાં બ્રહ્મસત્રમાં કહેતા, એક પગથિયું ચડવાનું, જાજા નહીં, બાકી લેર કરો તમે. લેર એટલે માપની. હા, પાછી અમેરિકામાં લેરના ઘણા બધા અર્થ થાય, 31 ડિસેમ્બર જેવી નહીં. એક પગથિયું આપણે આગળ વધીએ, એક ડગલું ભગવાન તરફ આજે ભરી લઈએ, એ સાચું જીવન છે. ગુણાતીતાનંદ સ્વામીના મનમાં એમ થયું, શ્રદ્ધા સારી, ત્યાગ વૈરાગ્યનો રંગ પણ સારો, ભક્તિ અને ભજનનો ઉત્સાહ પણ અનેરો છે. આવા યુવાન સંત એ જો ભણે તો અનેકના સંશય એનું સમાધાન કરી શકે, સારા સંત બની શકે. એટલા માટે સ્વામીએ આજ્ઞા કરી, સાધુ તમે ભણો થોડું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, મારી ઈચ્છા છે તમને સંસ્કૃત ભણાવવાની, થોડા દિવસ તમે સંસ્કૃત ભણી લો. શાસ્ત્રનો અભ્યાસ તમારા માટે અને તમારા યોગમાં આવેલા અનેક મુક્ષુઓ માટે ઘણો કામ લાગશે. અનેક આત્માને નિસંશય બનાવી ભગવાનના ચરણોમાં જોડશે. પણ બાલમુકુંદ દાસજી સ્વામીએ કોઈ જવાબ જ ન આપ્યો. સ્વામીના ચહેરાની રેખા, એના ઉપરથી ગુણાતીતાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો, સાધુ કંઈ મૂંઝવણમાં છે, ઉદાસ થઈ ગયા લાગે છે, જવાબ કેમ આપતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, સાધુ બોલો ને, કંઈ મૂંઝવણ છે, કંઈ કેવું છે? અને ત્યારે બાલમુકુંદ દાસજી સ્વામી, હજી તો દીક્ષા લીધી છે, એમને હાથ જોડીને કહ્યું, સ્વામી તમારી આજ્ઞા હશે તો હું જરૂર ભણીશ, પરંતુ મને એમ થાય છે પાણીથી માછલાને દૂર કરવામાં આવે અને એને જેવી પીડા થાય એવી પીડા તમારાથી દૂર જઈને સંસ્કૃત ભણવાની વાત સાંભળીને મારા હૃદયમાં થાય છે. તમને છોડીને જવાનું, તમારા માટે મેં ત્યાગ કર્યો, તમારી સેવા કરવા, તમારો સમાગમ કરવા. અને સ્વામી મારે મન તો
તમારી વાતો સાંભળવીને એમાં બધી વિદ્યાઓ ભણાઈ ગઈ, એનાથી આગળ મારે કઈ ભણવા જેવું નથી. હે, તમે કલ્પના કરી શકો ગુણાતીતાનંદ સ્વામી કેટલા રાજી થયા છે. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા. જીવન આધાર દિન બંધુ ગુરુજી નહીં ભૂલું તમને, ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને, ગુરુજી હું જગતની ગુરુજી નહીં ભૂલું તમને, તાળી પાડીને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને, ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને. જીવનમાં યાદ કરીએ આજે પિતા અને માતા વિના આ જગતમાં એક નવું જીવન ક્યારેય સંભવી ન શકે, પોસિબલ છે? પિતા અને માતા વિના આ દુનિયામાં એક નવું બાળક આવી ન શકે. એવી જ રીતે ભગવાન અને સદગુરુ સિવાય એક નવો મુમુક્ષુ, એક નવો મુક્ત અક્ષરધામની સભામાં ઉમેરાઈ ન શક્યા નક્કી છે. જીવન આધાર દિન બંધુ ગુરુજી નહીં ભૂલું તમને, જીવન આધાર દિન બંધુ ગુરુજી નહીં ભૂલું તમને, ભૂલીશ હું જગતની માયા ગુરુ નહીં ભૂલું તમને, ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને. જાણે કે બાલમુકુંદાસજી સ્વામીના હૃદયમાંથી શબ્દો નીકળ્યા, સ્વામી મારે મોટું નથી બનવું, મારે જાજા જીવોનું કલ્યાણ નથી કરવું, મારે તો તમારા ચરણોમાં બેસી મારા આત્માના અહમને ઓગાળી અને મારે અક્ષરાધિપતિ પુરુષોત્તમને રાજી કરી લેવા છે, એટલા માટે હું ત્યાગ કરીને આવ્યો છું, પંડિત બનવા નહીં, મોટા વિદ્વાન બનવા નહીં. શેઠ દુનિયાનો બનુ હું રંક કે રાજા કદાપી શેઠ દુનિયાનો, એ બનું હું રંક કે રાજા કદાપે શેઠ દુનિયાનો, કદાપે શેઠ દુનિયાનો અમીરે કે ફકીરે માં જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને, ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને, ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને. શ્રીમદ ભાગવત એમ કહે છે, ચિંતામણીર લોક સુખમ સુરદ્રોહો સ્વર્ગ સંપદા, શ્રીમદ ભાગવત એમ કહે છે, ચિંતામણી મળે તો જીવને શું મળે, કલ્પ વૃક્ષ મળે તો જીવને શું મળે, અને સદગુરુ મળે તો જીવને શું મળે. ચિંતામણીર લોક સુખમ સુરદ્રુહ
स्वर्ग संपदाम प्रयच्छते गुरु प्रेतः वैकुंठम योगी दुर्लभम। चिंतामणि आ जगतना तमाम सुख ने आपी सके, स्वर्गना नहीं। भागवत एम कहे छे कल्प वृक्ष मळे तो स्वर्ग सुधी तमने तमाम संपत्ति सुविधा आपी सके, पण वैकुंठ सुधी नहीं। पण एक साचा सद्गुरु मळे ने जीवने तो एक मच्छर जेवा जीवने, एक माखी जेवा जीवने अक्षरधामना मुक्त बनावी सके ताकात एक सद्गुरु मां छे। बाल मुकुंद दासजी स्वामी नुं जीवन एटले एम कही सकाय एक सद्गुरुना चरणमां समर्पित जीवन। स्वामी मारे मन तो तमारी वात सांभळवी एमां बधी विद्याओ आवी गई, स्वामी तमारी आज्ञा हशे हुं करीश, पण मारी मूंझवण मैं रजू करी निष्कपट थई गया। जोयुं तमे, तमे कहो छो विद्या भणो, संस्कृत नो अभ्यास करो, साधु माटे संस्कृत नो अभ्यास जरूरी छे, पण गुरुदेव तमारा थी दूर थवू एटले माछली ने पाणी थी दूर करवी एना जेवी मारी दशा छे। सद्गुरुना चरणोमां जेने पूर्ण काम पण अनुभवाय, याद राखजो सद्गुरुना चरणमां जेने पूर्ण काम पण अनुभवाय एने ज साचो सद्गुरुनो समागम कर्यो छे। पतिना चरणमां जेने पूर्ण काम पण अनुभवाय ए ज साची पतिव्रता छे। परण्या पछी 15 वर्षे बोले तमारा घरे आवीने ठरी नहीं, एने क्यां मोकलवी पड़े? गुरुजी के हिमालयमां मोकलवी पड़े, पछी एवरेस्ट शिखर उपर तो ठरे, आइस थई जाय का घरमां मोटू डीप फ्रीज लावी અંદર સુવારી દો તો? એક સંત, એક સદગુરુ અને શિષ્યનો નાતો કેવો હોય? એક ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોય? એક મુમુક્ષુ અને એક સદગુરુ એનો નાતો કેવો હોય? એની આ દિવ્ય કથા છે છાંદોગ્ય ઉપનિષદમાં। એક પ્રસંગ આવે છે, આપણા ગોપાળાનંદ સ્વામીએ, આદિગુરુ મુક્તાનંદ સ્વામીએ એમના ઉપનિષદ ભાષ્યમાં, ગીતા ભાષ્યમાં ઘણા વિસ્તારથી આની ચર્ચા કરી છે, પણ આ સંસ્કૃતનો વિષય છે એટલે આપણે ટૂંકમાં, કારણ કે મને ખબર છે તમે ભરપેટ જમીને ખુરચી ઉપર બેઠા છો, તમારો પગ હલે ત્યાં સુધી વાંધો નહીં, પણ માથું જો ડોલવા મળશે તો। ઘણા પેલી લાઈનમાં બેહીને હાજ પાડ્યા કરે, સમજો ને તમે, હાજ પાડ્યા કરે રીંગણા જોખે, આપણને થાય આટલી બધી કેમ હા પાડે છે, પછી ખબર પડે હા નથી પાડતા, આ તો ઝોલે ચડ્યા છે। તમે સારા છો બધા, કાલે શ્રીજી સ્વામી કહેતા ઊંઘવા નહીં દઈએ અમે તમને, અને વાત સાચીને તમે ઊંઘી જાવ એવી કથા અમે કરીએ તો। ઘણા તો એ કહેતા હોય સ્વામી અઠવાડિયાથી ઊંઘ જ નહોતી આવતી, થાકી ગયા હતા, બેચેન થઈ ગયા હતા, આ તમારી કથામાં આવ્યાને એવી મીઠી ઊંઘ આવી ગઈ। એસ આત્મા, બોલાવું થોડું બોલજો, હા, ઉપનિષદના મંત્ર છે, પ્રસંગ એવો છે, ભગવાનના અનંત ગુણો છે, ગણી ન શકાય એટલા ગુણો છે, આકાશના તારાને ગણી શકાય, પૃથ્વીના રજકણને ગણી શકાય, તેમ છતાં ભગવાનના ગુણનો પાર ન આવે એટલા ગુણો છે। એમાં મુખ્ય ગુણો કયા? ઉપનિષદે 8 ગુણ ગણાવ્યા, કેટલા? બહુ સુંદર પ્રસંગ છે, કયા કયા 8 ગુણ? એસ આત્મા, ઉપનિષદના મંત્ર બોલવા હોય ને થોડું ઘી પીને બોલવા પડે એવું છે। એસ આત્મા, એસ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિઘત્સો પિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ। 8 ગુણ ભગવાનના છે અપહત પાપમાં,
પૂર્ણ પાપથી રહિત છે। વિજરહ જરા વૃદ્ધ અવસ્થા એના વાળ ધોળા નથી થતા। આ તો ડબલા ખાલી કરીને કે રંગ કરી કરીને બોલો, ઉગે ને પુગે કોઈ। એક ભગત કે સ્વામી હું ગમે એટલો કલર કરું, બે ત્રણ મહિનામાં પાછું ખેતર ખેદાન મેદાન થઈ જાય, શું કરું? મેં કીધું અંદર પી જાઓ થોડો, અંદરથી જ પછી બ્લેક થઈને નીકળે ને તો। વિજરો જરા નથી, વિમૃત્યુ મૃત્યુ નથી, વિશોક એને શોક ક્યારે લાગતો નથી, વિજિઘત્સો એને ભૂખ ક્યારે હેરાન કરતી નથી, અપિપાસ જેને તરસ ક્યારે લાગતી નથી, સત્ય કામ જેમના કામ માત્ર સત્ય એટલે પૂરા થયા છે, એને કોઈ અધૂરું કામ છે જ નહીં, અને સત્ય સંકલ્પ। ઉપનિષદનો આ પ્રસંગ એટલા માટે મેં લીધો, ભગવાનના આઠ ગુણ છે, જીવ જ્યારે ભગવાનના શરણે આવે છે, ભગવાનનો શરણાગત થાય છે, ત્યારે ભગવાન જીવને આઠે આઠ ગુણ પોતાના આપી દે છે, આઠે આઠ ગુણ। કેટલા ભગવાન ઉદાર છે, કેટલા ઉદાર! જનમંગલ સ્તોત્રમાં ભગવાનનું એક નામ છે આત્મદાય નમઃ, એનો અર્થ એવો થાય કે દેવા બેસે ને ત્યારે પોતાની જાતને પણ આપી દે છે, આત્મદાય નમઃ। પ્રભુ તારા ચરણોમાં અમને તુલે જે, કરીને દયા ભક્તિ તારી તું દેજે, અમે તો સદાના છીએ બાળ તારા, અમે તો સદાના છીએ બાળ તારા, કદીનાથ અવગુણ ન જોશો અમારા, સદા માંગીએ નાથ દેજો સુબુદ્ધિ, સદા માંગીએ નાથ દેજો સુબુદ્ધિ, આ વિનતી અમારી છે ઉર માહી લેજો। એક તાલ ધીન ના ધીન, એક તાલ ધીન ના। પ્રભુ તારા ચરણોમાં અમને તુલે જે, હે પ્રભુ તારા ચરણોમાં અમને કાયમને માટે લેજે। પ્રભુ અમારા અવગુણ તો જોતો નહીં, અમારી લાયકાત, અમારી પાત્રતા, અમારી યોગ્યતા, પ્રભુ તો એનો હિસાબ ન કરતો, બસ અમારી દીનતા, અમારી હીનતા, અમારી દયનીયતા એને તું નજરમાં રાખી તારા ચરણોમાં અમને સ્વીકારી લે। ઉપનિષદો એમ કહે છે, ભગવાનના શરણે આવેલો જીવ એને ભગવાન પોતાના આઠે આઠ ગુણ આપી દે છે, પૂર્ણ કામ બની જાય છે। કેવો બની જાય છે? કેવો? પૂર્ણ કામ, એના બધા કામ પૂરા થઈ ગયા, ઓડકાર આવી જાય, તૃપ્તિ થઈ જાય। પછી સંસારના જગતના જીવોની જેમ ભટકતો ન હોય। અને વાત બહુ સાચી, હા, કોઈએ કહ્યું છે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું, આટલી વસ્તુ જેને આવડી જાય, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી એ શીખવું પડે, હા, આ ત્રણ વસ્તુ જેને આવડી જાય ને એને જગતમાં ભટકવું ન પડે પછી। બાલમુકુંદ દાસજી સ્વામીને ખબર છે, આ ગુણાતીતાનંદ સ્વામીના ચરણ મળ્યા, અહીંયા ટકવાનું છે, અહીંયા અટકવાનું છે, આ ચરણથી મને ભરમાવી દે, ભૂલાવી દે, દૂર કરી દે એવા તત્વથી મારે છટકવાનું છે, બચવાનું છે। ગુણાતીતાનંદ સ્વામી અપાર રાજી થયા। સ્વામીએ કહ્યું, સાધુ તમે બધું ભણી લીધું, વાત સાચી, પણ અમે એવું કરીએ, અમારી સાથે રાખીએ અને ભણાવીએ તો
બાલમુકુંદ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા. સ્વામી તો જોવાનું. સ્વામીના ચહેરાની રેખા જોઈ ગુણાત્યાનંદ સ્વામીએ અચિંત્યાનંદ બ્રહ્મચારીજીને બોલાવ્યા અને બ્રહ્મચારીને કહ્યું કે અમારી સાથે આ સાધુ રહે છે, ખૂબ યુવાન છે, મુમુક્ષુ છે, એને તમે સંસ્કૃતનો અભ્યાસ કરાવો. સંસ્કૃત વિદ્યા ખૂબ સારી રીતે ભણ્યા. થોડા દિવસમાં સ્વામી ખૂબ સારું ભણ્યા. સ્વામીની સાથે વિચરણમાં જવાનું થાય. એક દિવસ ગુણાત્યાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને સ્વામી એમ બોલ્યા, બાલમુકુંદ તમે હવે બધી વિદ્યા ભણી લીધી, હવે અમારી સાથે ચાલો. બાલમુકુંદ સ્વામી રાજી થઈ ગયા. સ્વામીની સાથે રહે છે. સ્વામીની સેવામાં એક સંત હતા, એનું નામ હતું રામદાસજી સ્વામી. શ્રીજી મહારાજની આપેલી દીક્ષા હતી. મહારાજે જેટલા સંતોને દીક્ષા આપી એ બધા સંતોને મહારાજે પાછળ નંદ નામ રાખેલા. આપણા ગુરુજીએ પણ કેટલું સરસ કર્યું, બધાની પાછળ કયું નામ રાખ્યું? વલ્લભ, સુવ્રત વલ્લભ સ્વામી, શ્રીજી વલ્લભ સ્વામી, નિષ્કામ વલ્લભ. બધા સંતોની પાછળ વલ્લભ લગાડ્યું. મોટા પુરુષની એક દ્રષ્ટિ હોય છે. આપણને આજનું જ દેખાય, મોટા પુરુષને આજનું નહીં, આગલા કેટલા વર્ષોની મોટા પુરુષ જોઈ શકે એવા ગુરુદેવ આપણને મળ્યા છે. એવા મોટા પુરુષ આજથી મને યાદ છે, 26 વર્ષ પહેલા 1990 સાલમાં અમે દીક્ષા લેવા ગયા ત્યારે મારું નામ ગુરુજીએ જ્યારે પાડ્યું ત્યારે આખા સંપ્રદાયમાં વાતો થતી કે શાસ્ત્રીજી આટલું સરસ નામ ક્યાંથી ગોતીને લાવ્યા. ત્યારે આખા સંપ્રદાયના 1000 સાધુના લિસ્ટમાં સુવ્રત સ્વામી હતા જ નહીં, મહારાજના સમયમાં હતા. સુખવલ્લભ સ્વામી, આ બે નામ એટલા બધા ચર્ચાને પામ્યા ત્યારે સંપ્રદાયની અંદર, કેટલા સરસ નામ. ત્યારે આપણને એમ થાય કે નામ પ્રગટ થયું હતું ગુરુજીના હૃદયમાંથી, એ મોટા પુરુષનું આપેલું નામ છે. અને ગુરુજીએ નામ પાડ્યું મને કે તારે કથા કરવાની છે. રમણ કાકા બેઠા છે ને, કહું છું આજે. મેં કથા ચાલુ કરી, દાદાને ગુરુજીએ ડીવીડી મોકલી. દાદા કે સ્વામી બધા કથાકાર થશે, આ તો નહીં જ થાય. બેઠા છે ને, કહું છું, જો. અને ખરેખર એ ડીવીડી છે હજી બહુ જૂની, 23-24 વર્ષ પહેલાની. તમે જો તો તમને એમ લાગે કે બધા કથાકાર થઈ શકે, પણ સુવ્રત સ્વામી એને વ્યાસપીઠ ઉપર બેસાડવા જ ના જોઈએ. વાલા ભક્તો, હું માનું છું આપણામાં કશું જ નથી, આપણામાં કશું જ નથી. જે કંઈ છે ને, આ મોટા પુરુષની કૃપાનું ફળ છે, બસ એ જ છે. હું બોલું ને તો મારા સિવાય બીજા કોઈને ન સમજે, આવું બોલતો વિચારો. સંગીતમાં તો શ્રીજી સ્વામી આપણા છે. થોડી થોડી કથા ચાલુ કરી ગુરુજી કે તારે સંગીત સાથે કથા કરવાની. હવે હાર્મોનિયમ આમ વાગે ને હું આમ ગાઉં પાછો, એટલે એક બે દિવસ કથામાં ગાઉં, પછી ત્રીજે દિવસે ઓછું કરી નાખું. એટલે ગુરુજી કેમ આજે કેમ બહુ વગાડ્યું નહીં, વગાડવાનું ને ગાવાનું. આપણને એમ થાય, આપણને આજનું પણ નથી દેખાતું હોતું મોટા પુરુષને આગલા કેટલા વર્ષોનું દેખાય છે એમની કૃપાથી. સંગીત ભણવાનો તેટલો મને સમય અવકાશ મળ્યો પણ નથી, પણ તેમ છતાં આજે કંઈક બે સારા કીર્તન ગાઈ શકીએ, કડી ગાઈ શકીએ. આપણને એમ થાય આપણી પાસે જે કંઈ સારી વસ્તુ છે એ ફક્ત ને ફક્ત મહારાજ અને મોટા પુરુષની કૃપાનું ફળ છે. યાદ રાખજો બસ. બાલમુકુંદ દાસજી સ્વામી ગુણાત્યાનંદ સ્વામીની સાથે રહે છે. સ્વામીને એમ થયું, સંસ્કૃતની વિદ્યા તો મેં ભણાવી, પણ સત્સંગની વિદ્યા પણ ભણાવી જોશે. મેં 2 દિવસ પહેલા કહ્યું હતું, સત્સંગમાં આવનારા સાધુને હરિભક્તો આ 4 વસ્તુ યાદ રાખવા જેવી છે. બોલજો, સત્સંગ જોરથી, હજી જોરથી, જેમાં પછી આવું બોલાય ધીરે ધીરે, સત્સંગ, સેવા, સ્મરણ, સમજણ. સત્સંગ એટલે સાધુનો સંગ, જરૂરી છે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું ને, સંત સમાગમ કીજે નિસદિન અખંડ. એકાદ એવા સંત સદગુરુ જેની માથે છે ને, એનું જીવન જ સલામત છે, સલામત.
અને આજે આપણને આનંદ થાય, મચ્છર ગમે એટલી મહેનત કરે છતાં વૈકુંઠ સુધી ન જ પહોંચી શકે, ગમે એટલી મહેનત કરે પણ એ જ મચ્છર ગરુડની પાંખમાં બેસી જાય ને તો મહેનત વગર વૈકુંઠમાં પહોંચી જાય, એમ ગરુડ જેવા ગુરુદેવ આપણને મળ્યા છે એ વાત નક્કી છે, એ વાત નક્કી છે. સત્સંગ એટલે સાચા સાધુનો સંગ. સાચા સાધુનો સંગ મળ્યા પછી ભૂલી ન જવું જોઈએ. બીજું પગથિયું છે સેવા. એ કહે એમ કરવું, એનું નામ સેવા. જેમ કો બોલો. બાકી ગુરુજી એ વાત કરી હતી ને, આપણે કથામાં સાંભળ્યું હતું ને, એક ગુરુદેવ હતા અને એમની સાથે એક શિષ્ય, પરમ બુદ્ધિમાન શિષ્ય, સમાગમ કરવા આવેલો. ગુરુજી યાત્રા કરવા માટે નીકળ્યા. ઘોડા ઉપર ગુરુદેવ બેઠા છે, પાછળ શિષ્ય છે. ગુરુજીએ ભલામણ કરી છે, બેટા આગું પાછું કાંઈ જોતો નહીં, પાછળ પાછળ મારી પાછળ જ સીધે સીધો આવજે. ગુરુ ઘોડા ઉપર, શિષ્ય પાછળ, સવારી ચાલી ઘણે દૂર નીકળી ગયા. સૂર્ય માથે આવી ગયો, વિસામો કરવા રોકાયા. થયું થોડું જમી લઈએ, નાસ્તો કરી લઈએ. ઘોડો એક બાજુ બાંધી નીચે ઉતર્યા, નાસ્તાનો ડબ્બો દેખાણો નહીં. ગુરુજીએ કહ્યું ક્યાં ગયો? શિષ્ય કીધું આપણે રસ્તામાં આવતા હતા, ફલાણું ગામ આવ્યું ત્યારે ડબ્બો ઘોડામાં ઉપરથી ઉછળી નીચે પડ્યો હતો. ગુરુજી કહ્યું તે જોયું તો? હા જોયું તું ને. તો મૂર્ખ લઈ ના લેવાય? તમે મને કીધું હતું કે નહીં સીધે સીધો પાછળ આવજે, આડુવડું જોતો નહીં. કેવો આજ્ઞાંકિત! તાળીથી વધાવો બહેનો. એવું નાસ્તો હતો નહીં, વિસામો કરવો ખોટો, આગળ વેલા પહોંચી જઈએ. એટલે ગુરુજી કીધું હવે જો કંઈ પડી જાય ને તો તારે લઈ લેવાનું. હા પાછળ ચાલજે, બીજું બધું ન જોતો પણ કંઈ પડે તો લઈ લેજે. અને ભલામણ કરી થોડા ચાલતા થયા. પાછા રસ્તામાં બાથરૂમ વગેરે જવા માટે થોડી વાર રોકાણા. આ શિષ્ય તો આમ કપડું બાંધીને ઉભેલો તૈયાર, આમ ખેસ્યું બાંધી દીધેલું બરાબર. ગુરુએ પૂછ્યું આ શું પકડ્યું છે? તમે કહ્યું હતું ને કે પડી જાય તો લઈ લેજે. આ પડ્યું એટલે મેં લીધું, પણ શું છે? તો કે જુઓ ગુરુ મહારાજ, ઘોડાની લાદ. અને ગુરુને થયું અરે 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 મૂરખ, નાસ્તાનો ડબ્બો પડ્યો લીધો નહીં. અને બોલો બોલો આવું પડ્યું તે? પણ ગુરુ મહારાજ તમે શું કીધું હતું? જે પડે તે લઈ લેજે, પછી લેવાનું કે નહીં મારે? તમે સીધે સીધું કયો મને? ગુરુને ચોટ્યો. ઘણા આવા હોય હા, બાખોડિયા ભરે સામે. અઘરું છે આ. તમારા સંસારના લોજિકને સમજવું પણ અઘરું છે, સત્સંગના લોજિકને સમજવું તો બહુ અઘરું છે. માથું ફરી જાય એવું છે આ. એટલા માટે સંત કહે એમ કરવું, નિસંશય થઈને, નિષ્કપટ થઈને. મનમાં હતું બાલમુકુંદાસ સ્વામીને મૂંઝવણ હતી, ગુરુદેવની આગળ દિલ ખોલીને રજૂ કરી દીધી. એટલા માટે ડોંગરેજી મહારાજ એમ કહેતા, ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય નિષ્કપટ હોય, આ બંનેની એક એક જ શરત છે. આટલી શરત ગુરુમાં, આટલી શરત શિષ્યમાં આવી જાય ને ત્યાં કલ્યાણ થાય, થાય અને થાય જ, કોઈ મિરમેખ નથી. પછી ગુરુએ આખું લિસ્ટ કર્યું, જોડી પડી જાય, કપડાં પડી જાય, નાસ્તાનો ડબ્બો પડી જાય, પૂજાની પેટી પડી જાય, આ બધું પડી જાય ત્યારે લઈ લેવું. એટલે આ લિસ્ટ વાંચતો જાય, પાછળ ચાલતો જાય, એમાં આગળ ઘોડું ચાલે ને પછી કંઈ પંખી વચ્ચે ઉડ્યું એટલે ઘોડો ભડક્યો, ભડકતાની સાથે ગુરુ ઉપર બેઠા હતા એ આખા નીચે પડ્યા, આખા નીચે પડ્યા. ગુરુ કે મને ઉપાડ ઉપાડ, પેલો કે આ લિસ્ટમાં તમારું નામ નથી. આપણને એમ થાય આ સેવા નથી. સત્સંગ કર્યા પછી સેવા, સેવા કર્યા પછી સ્મરણ, એટલે ભગવાનની મૂર્તિનું ભજન, સ્મરણ, ધ્યાન, મૂર્તિમાં જોડાવું. અને ચોથું પગથિયું છે સમજણ. ગોરધન સત્સંગ સ્વામીનો સંગ અખંડ કરે છે. ગોરધન બાલમુકુંદ દાસ સ્વામી બન્યા પછી સેવા એટલી કરે છે, દોડધામ, અખંડ સેવા, સેવા ને સેવા. સ્વામી રાજી થઈ ગયા, રીજી ગયા. સ્વામીને થયું હવે મૂર્તિમાં પણ જોડવાના છે અમને. સ્વામીની સાથે એક સંત હતા જેમનું નામ હતું રામદાસ સ્વામી. મહારાજના દીક્ષિત સંતો હતા એ બધા. નંદ અંત લાગે એવા સંત, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી. આજે રાત્રે ગેમ છે આમ ઘણી બધી, એટલે જાજા નામ નથી બોલતો, વિચારી રાખજો અત્યારથી, હિન્ટ આપી દઉં.
આવી રીતે નંદ પંક્તિના સંત હતા, પણ મહારાજના દીક્ષિત દાસ પંક્તિના સંતો એમાંના આ રામદાસજી સ્વામી એવું કહેવાય પહેલા સંત હતા. મૂળ સિયાણી ગામના હતા, પછી ગુણાત્યાનંદ સ્વામીની સાથે રહેતા, ખૂબ ધ્યાનના અંગવાળા. ગુણાત્યાનંદ સ્વામીએ એમને બોલાવી ભલામણ કરી, આ નવા મુમુક્ષુ સંત છે, ખૂબ સારા છે, તમે એને સેવા કરતા પણ શીખવાડજો, ધ્યાન કરતા પણ શીખવાડજો. આવી રીતે ટકોર કરી બાલમુકુંદાસ સ્વામી પણ ખૂબ રાજી થયા. હવે તો સ્વામી કહે એમ પણ કરે અને રામદાસજી કહે એમ પણ કરે. રામદાસજી સ્વામી માનસી પૂજા કરતા ત્યારે મહારાજને જેવા ફૂલના હાર પહેરાવે, મોગરાનો પહેરાવ્યો હોય તો મોગરાની સુગંધ, ગુલાબનો પહેરાવે તો ગુલાબની સુગંધ બહાર આવતી. અરે ક્યારેક ક્યારેક સ્વામી એવા પકવાન મીઠાઈ વગેરે મહારાજને જમાડે એની સુગંધ પણ બહાર આવતી. આવું બાલમુકુંદાસજી સ્વામીએ અનુભવ્યું. બાલમુકુંદાસજી સ્વામી અને બીજા હતા યોગેશ્વર દાસજી સ્વામી, આ બે સંત હતા. બંને સાથે બેસે, સ્વામીની સાથે સમાગમ કરે, માનસી પૂજાની રીત, ધ્યાનની રીત, ભગવાનના સ્મરણની રીત એ પણ શીખે. એક દિવસ સંત દેવત હરે હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા. સંત દેવત હરે હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા. તાળી પાડીને ગઈકાલે પૂજ્ય શ્રીજી સ્વામીએ ખૂબ સરસ કડી ગવરાવી હતી. આવી એકાદ પંક્તિ પણ જો યાદ રહી જાય ને કામ થઈ જાય. તાળી પાડીને ગાઈ લો, શું અદ્ભુત શબ્દ લખ્યા છે. સંત દેવત હરે હાથ મે હાથા, સંત દેવત હરે હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા, દિન હો ચરણ મે નામે માથા. સંત દેવત હરી હાથ મે હાથા, સંત દેવત હરી હાથ મે હાથા, સંત દેવત હરી ચરણ મે નામે માથા, સંત કહે સોઈ તૈસે કરના, પાપ બુદ્ધિ કો સંગ પર હરના, પાપ બુદ્ધિ કો સંગ પર હરના. સંત દેવત હરી હાથ મે હાથા, સંત દેવત હરી હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા, દિન હો ચરણ મે નામે માથા. સાધુ મળે તો શું કરવું? તમારે ખાલી ઘડાને પાણીમાંથી ભરવો છે, નદી વહે છે, તમારે નદીનું પાણી ઘર સુધી લઈ જવું છે. સાંભળજો, નદી વહી રહી છે, વહેતા નદીના પાણીને તમારે ઘર સુધી પહોંચાડવું છે તો ઘડો જોશે. ઘડો લીધા પછી શું કરવું પડશે? એ ઘડો ખાલી હોવો જોઈએ. ખાલી હોય એટલું ન ચાલે, એને પાણીમાં બોલો ડૂબાડવો પડશે. ખાલી ઘડો હોય ત્યાર પછી તમે એને પાણીમાં ડૂબાડશો અને ત્યાર પછી અંદર કાણું ન હોય. સમજી ગયા કે નહીં? બાકી નીચે મોટું બાખોરું હોય તો શું થાય? બોલો તો ખરા. એક નાનકડું ગામ, એક ગામમાં એક માને ઘણા વર્ષોથી કોઢ હતો. સ્ત્રીને ત્રણ કોઢ બહુ ખરાબ. પહેલો કોઢ પત્ની બનવાનો, સાંભળજો, એટલે પરણવાનો. પરણ્યા પછી બીજો કોઢ સૌથી પહેલા પુરુષ કરતા પણ સ્ત્રીને વધારે થાય. કયો કોઢ? સમજી ગયા, મા બનવાનો. લો કિરીટભાઈ, તાળીથી વધાવ, એક ભગત છે સમજો. એને એમ થાય હું માં ક્યારે બની જાઉં, મારા ખોળામાં એક બે ટાબરિયા રમતા ક્યારે હોય. સ્ત્રીની આ બહુ મોટી મૂંઝવણ સમસ્યા છે. પેલા પત્ની બનવાની ઈચ્છા થાય, ત્યાર પછી માં બનવાની ઈચ્છા થાય, માં બન્યા પછી ખતરનાક ઈચ્છા ત્રીજી છે. કઈ? બધા બોલ્યા, બોલો. હે, સમજો છો ખરા તમે? એ વાત તો નક્કી. હા, સાસુ બનવાની. આને ઘણા દિવસનો કોઢ હતો અને કોઢ ભગવાને પૂરો કર્યો. દીકરો એન્જિનિયર થઈ ગયો, દીકરો પરણી ગયો, અને પછી ભાઈ
સાસુને એમ થયું કે હવે ઘરમાં કંઈક આપણો રોપ. ઓબામાને જેટલી ગરમી નહીં હોય એના કરતા વધારે ગરમી. અને એમાં પછી એક દિવસ વીજળી ગઈ, અંધારું હતું, લાઇટ, ઘરમાં લાઇટ નહીં, પાણી નહીં, બીજે દિવસે શું કરશું, વરસાદનો સમય. સાસુએ બૂમ પાડી, દીકરી હા બહુ બેટા, આ વરસાદ છે, લાઇટ છે નહીં, પાણી છે નહીં, એક કામ કરને, ઘડો બહાર મૂકી આવ, રાત્રે પાણી પડે તો ઘડો ભરાઈ જશે, સવારે કદાચ વીજળી ન આવે, પાણી ન આવે તો એ વરસાદના પાણીથી આપણે ચલાવી લેશું, બહાર મૂકી આવ. આ વહુ છે ને એ બહુ ભણેલા, એ ગામડાના પાછા, એ ઘડો બહાર મૂકી આવ્યા, સુઈ ગયા, સવારે કીધું ઘડો લઈ આવો, આ કયા ગ્રહ, ઘડો લઈને આવ્યા. સાસુએ જોયું આ ઘડામાં પાણીનું ટીપું નથી, આખી રાત વરસાદ પડ્યો, પાણી ક્યાં ગયું, તમે કેવી રીતે ઘડો મૂક્યો હતો? ઊંધો ઘડો મૂક્યો હતો. કેવો કેવો મૂક્યો હતો? અરે ઊંધો ઘડો મૂકે અને આકાશમાંથી ધોધમાર ગમે એટલો વરસાદ પડે ભરાય ખરો, એમ આપણે સત્સંગમાં ઘડો કેવો રાખીએ છીએ? બોલો બોલો થોડું. હવે પછી અમે 5 દિવસ શું 50 દિવસની પારણ કરીએ તોય શું થાય? ખાલી ના. એ તમે મન મૂકીને વરસ્યા અમે. કેવું કોઈ ભજન જે લખ્યા છે એને પણ ધન્યવાદ આપવા જોઈએ ને. જ્ઞાન હથોડા તમે ગ્રહ્યા પણ અમે રહ્યા અજ્ઞાની. અમે ગમે એટલા હથોડા મારીએ, આ વેદાંત ભગત તો હથોડી તબલાને બે મારે ને તબલું સીધું થઈ જાય, કેમ કે તબલાને બુદ્ધિ નથી એટલે. પણ અમે ગમે એટલા હથોડા મારીએ ને પછી તમે બહાર નીકળીને વાત કરો, હા સ્વામી આજે બહુ જોરદાર વાત કરી, કેટલા દિવસથી કિરીટભાઈને કહેતો હતો પણ સાંભળતા નહોતા, પણ આ તમે કીધી ને હવે એને ખબર પડશે. આ થોડો ક્યાં ગયો, ક્યાં ગયો બોલો? જ્ઞાન હથોડા તમે ગ્રહ્યા પણ અમે રહ્યા અજ્ઞાની. વાત સાચી ને. ક્યારેક ક્યારેક જીવનમાં એવી સમસ્યા આવે, ભગવાન સંત ગમે એટલી કૃપા કરે, એટલા માટે ફરી બોલાવું છું, બોલો સત્સંગ, જોરથી સત્સંગ, સેવા, સ્મરણ અને સમજણ. ગુણાતાનંદ સ્વામીને એમ થયું આ સાધુને સેવા કરે છે, અમારો સમાગમ કરે છે, હવે સ્મરણ ભગવાનમાં જોડીએ, મૂર્તિમાં હેત થાય. આપણા ગુરુજી અહીંયા પધાર્યા હતા, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, ગુરુજી જે કીર્તન ગાયું હતું એમની નાભીમાંથી જે આર્તનાદ નીકળતો હતો, આપણે તે સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય, આપણને એમ થાય આવા ગુરુદેવના હૃદયમાં મહારાજની મૂર્તિ કેવી રમતી હશે, કેવી રમતી હશે. એ વાત તો નક્કી છે. હા, ખાલી ઘડાને ભરવા માટે 3 શરત છે. ઘડો ખાલી હોવો જોઈએ પહેલી શરત, ત્યાર પછી ખાલી ઘડાને પાણીમાં નમાવી ડૂબાડવો પડે બીજી શરત, ડૂબાડ્યા પછી પાછું કાણું ન હોય ત્રીજી શરત, તો એ ઘડો પાણીથી છલો છલ ભરાઈ જાય. બસ એવી જ રીતે આપણા જીવનમાં સત્સંગ ઉતારવા માટે 3 શરત છે. 3 શરત આમાં સરસ લખી છે. સંત દેવત હરિ હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા. સંત દેવત હરિ હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા. સંત દેવત હરિ હાથ મે હાથા, સંત દેવત હરિ હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા. દિન હો ચરણ મે નામે માથા, દિન હો ચરણ મે નામે માથા, દિન હો ચરણ મે નામે માથા. સંત કહે સોએ
छोटे से करना, संत कहे सोए कैसे करना, पाप बुद्धि को संग पर हरना, पाप बुद्धि को संग पर हरना। प्राण शरत दीन थईने એના ચરણમાં બેસી જવું પડે। પહેલી શરત, મિટા દે અપની હસ્તી કો, મિટા દે અપની હસ્તી કો અગર મર્તબા ચહે, દાના ખાખ મે મિલકર ગુલે ગુલજાર હોતા હે। એક બીજને વૃક્ષ બનવા માટે જમીનમાં દટાવવું પડે। જમીનમાં દટાયા પછી પોતાના અસ્તિત્વને ઉગાડવું પડે। દાણો કે હું જમીનમાં ન જાઉં તો વૃક્ષ બની શકે? દાણો કે મારા અસ્તિત્વને નહીં ઉગાડવું એ બની શકે? દાના ખાખ મે મિલકર ગુલે ગુલઝાર હોતા હે। બીજને વૃક્ષ બનવા માટે એટલી વાત નક્કી છે, પોતાની જાતને ઉગાડવી પડે, દફનાવવી પડે। બસ એવી જ રીતે સાધુના ચરણની ધૂળમાં જે દટાઈ જાય, સાધુની આજ્ઞામાં જે પોતાનું અસ્તિત્વ હોમી દે એવા જીવ એ જ અક્ષરધામના મુક્ત બની શકે। આટલો સિદ્ધાંત છે। દિન હો ચરણ મે નામે માથા, દિન હો જોરથી, હા પેલા ચેલા જેવું ના કરતા, મને લિસ્ટ કરી દો, સીધું સીધું કહી દો શું ઉપાડવાનું। દિન હો ચરણ મે નામે માથા, દિન હો સંત કહે સોએ તેસે કરના, સંત એ પાપ બુદ્ધિ કો સંગ પર હરના, પાપ બુદ્ધિ કો માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે। બ્રહ્માનંદ સ્વામી ગાયું ને, રાજ મિલે ગજરાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાયે, લોક મિલે સબ લોક મિલે પર લોક મિલે વૈકુંઠ હે જાયે, સુંદર ઓર મિલે સબ હે એક સંત સમાગમ દુર્લભ ભાઈ। દુર્લભ માં દુર્લભ માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી, રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ, લોક મિલે વિધિ લોક મિલે પર લોક મિલે અરે વૈકુંઠ મિલે। પણ બ્રહ્માનંદ સ્વામી કે આ બધી વસ્તુ સુલભ છે એના કરતા પણ વૈકુંઠ કરતા પણ દુર્લભ હોય તો આવા રૂડા સાધુનો સંગ દુર્લભ છે, આવા રૂડા સાધુનો આપણને મળ્યો। દીન થવું પહેલી શરત, એ કહે એમ કરવું બીજી શરત, પાપ બુદ્ધિ છોડવી એટલે કપટ છોડી દેવું, એકરાર કરી લઈએ, સ્વીકારી લઈએ, પોતાની જાત એની આગળ ખુલ્લી કરી નાખીએ। એક દિવસ રામદાસજીનો સમાગમ કરે છે, સ્વામીની સાથે પૂછે છે, સ્વામી તમે માનસી પૂજા આવી સરસ કરો અને મહારાજની મૂર્તિમાં તમારું ચિત્ત પરોવાઈ જાય, અમને પણ એવો કોઈ માર્ગ બતાવો। રામદાસજીએ કહ્યું, મૂર્તિના દર્શન કરો, મહારાજને જ્યારે નિહાળો એક એક અંગને નિહાળો, એ અંગને હૃદયમાં પાક્કું કરીએ, ચરણારવિંદ હોય મુખારવિંદ હોય, આખી મૂર્તિ નથી એક સાથે સિદ્ધ થતી, એક એક અંગથી શરૂ કરીએ। ચરણના ચિહ્ન છે અષ્ટકોણ ઉર્ધ્વરેખા, એને પાકા કરીએ। અને વાલા ભક્તો, ગુરુજીની કેટલી મોટી કૃપા પીયુડા ઘનશ્યામ મહારાજ કેવા આપ્યા છે, કેવા આપ્યા છે! આ અમારા કંટકીના ભક્તો ગઈકાલે રાત્રે 2:30 વાગે આવ્યા અને આજે સવારે તો પાછા આરતીમાં હાજર, રાત્રે 2:30 વાગે અને સવારે વહેલા જાગી પૂજાપાઠ કરી પરવારી અને મંદિરમાં આવી ગયા। મેં સહજ પૂછ્યું, ભક્તો થાક નથી લાગ્યો તમને? ચહેરા ઉપર એકેય થાક દેખાય નહીં। અને અમારા સુરેશ ભગત બોલ્યા, એની આંખ ભીની થઈ ગઈ, સ્વામી આ પીયુડા મહારાજના દર્શન કર્યા ને બધો થાક અમારો ઉતરી ગયો, બધો થાક ઉતરી ગયો। અરે એક જન્મનો નહીં, એક દિવસનો નહીં, કરોડો જન્મનો થાક ઉતારી દઈને એવા પીયુડા મહારાજ છે, હા।
આ અમૃતનો સાગર છે, આ પ્રેમનો દરિયો છે, પણ અમૃતને જોવાથી કામ નહીં થાય, ઉતારવું પડશે. આ મૂર્તિના દર્શન કરીશું એમ નહીં, એને ભાવથી. રામદાસજીએ બાલમુકુંદ સ્વામીને ટકોર કરી, આવી રીતે ધ્યાન કરો. એક દિવસ રામદાસજી સ્વામીએ પૂછ્યું, આ સરસ વાત છે એટલે લઉં છું, કે સાધુ તમે આંખ બંધ કરો, તમને શું દેખાય છે? નિષ્કપટ થઈ ગયા, સ્વામી મૂર્તિ નથી દેખાતી. ચાલો મૂર્તિ તો શું દેખાય છે તમને? જગતના ઘાટ સંકલ્પ? ના સ્વામી, હવે ઘાટ સંકલ્પ કશું થતું નથી. સ્વામી ખૂબ રાજી થયા. અમને ક્યારેક ક્યારેક અંજવાળું તેજ પ્રકાશ દેખાય છે, હા બીજું, અને ક્યારેક ક્યારેક તમે દેખાઓ. ગુણાત્યાનંદ સ્વામી, આ સંતોના દર્શન થાય છે. આમ બોલી પેલા સંત ઢીલા થઈ ગયા. યોગેશ્વરદાસજી, બાલમુકુંદાસજી, કે અમને મૂર્તિ દેખાતી નથી સ્વામી, દયા કરો. ગળગળા થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા. અને ત્યારે રાજી થઈને રામદાસજી સ્વામી બોલ્યા, અરે સાધુઓ, આકાશમાં વીજળી થાય ને પછી જ વરસાદ થાય, તમને સાધુ દેખાય છે એટલે મહારાજ દેખાવાના દેખાવાના નક્કી થઈ ગયો, ડરો છો શું કામ? તમે ફાવી ગયા, સફળ થઈ ગયા, દરવાજા સુધી પહોંચી ગયા છો. તમે દરવાજા સુધી તો આવી ગયા છો. સંત એ જ દ્વાર છે મૂર્તિનું, ચિંતા શું કામ કરો? આવી રીતે ખૂબ રાજી થયા. રામદાસજી સ્વામીની કૃપાથી બંને સંત એવા ધ્યાનના અંગવાળા થયા, ખૂણામાં બેસી ધ્યાન કર્યા કરે. ગુણાત્યાનંદ સ્વામીનો અનહદ રાજીપો, રામદાસજી સ્વામીનો અનહદ રાજીપો. અને કહેવાય છે, પૈસાથી પણ જે પ્રસન્નતા ન મળે એવી પ્રસન્નતા પ્રભુ પ્રેમથી મળે છે. પૈસાવાળા માણસને પૈસા આપવાથી જે આનંદ પ્રસન્નતા નથી મળતી, એના કરતા અનંત ઘણી પ્રસન્નતા જ્યારે આપણો આત્મા આ પીવડા ઘનશ્યામ મહારાજના પ્રેમમાં પાગલ બને ને, એટલા માટે તો ગુરુજીએ સૂત્ર આપ્યા, પ્રભુમાં, જોરથી પ્રભુમાં, મહારાજમાં, બોલો કેવી કેવી, હરિમાં, શું સૂત્રો, વેદોના ઉપનિષદના વાક્ય વાંચીએ ને એના કરતા વધારે પ્રેરણા આ પૂજ્યપાદ ગુરુદેવના સૂત્રોથી મળે, યાદ રાખજો બધા, હા, તમારા નાના દીકરાઓને બાળકોને પ્રભુમાં. અને આપણે ક્યાં પાગલ છીએ, ક્યાં પાગલ છીએ બોલો? પાછા ઘણા તો બોલે, દિલ તો પાગલ હે લો. હરિમાં હેત કરો. રામદાસજી સ્વામી એના રાજીપાથી બંને સંતો એના હૃદય એટલા પવિત્ર થયા, મૂર્તિ દેખાવા લાગી. જેવી રીતે સોળ વલ્લુ, સાંભળજો, જેવી રીતે સોળ વલ્લુ સોનું, 24 કેરેટ ગોલ્ડ એનું પાત્ર વાસણ હોય ને, એમાં જ સિંહણનું દૂધ ટકે, એવી રીતે આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ જેનું હૃદય સંપૂર્ણ નિર્મળ થાય એના હૃદયમાં જ આવે છે. આ વાત નક્કી છે, આ વાત નક્કી. ઉત્તમ શ્રદ્ધાવાન, હૃદય જેનું નિર્મળ થયું છે એવા ભક્તના હૃદયમાં પુરુષોત્તમ નારાયણને રહેવું ગમે છે. ગંગા સતીનું ભજન શું? હે એકાંતે બેસીને, એ તો એક ગામડાની સ્ત્રી ગંગા સતી, સાસુ વહુ હતા બે, આવા સાસુ વહુ, વિચારો, એની વહુ પાનબાઈ, અને પાનબાઈને સંબોધી એ ગંગા સતી ભજન ગાતા, બે વાત કહેતા, ઉપદેશ આપતા, અને એ ઉપદેશ અમર બની ગયા. કેવા ઉપદેશ? એકાંતે બેસીને એ તો અલખને આરાધે રે, એ પ્રભુ જે પધારે તેને દ્વાર રે. એકાંતે બેસીને તો પ્રભુને આરાધે, એકાંતમાં બેસી, શાંત વાતાવરણમાં બેસી, શરીરને સ્થિર કરી અને મન બુદ્ધિને એકાગ્ર કરી અને આત્માની અંદર આત્માના દિવ્ય પ્રકાશમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિને ધારે ને, એના માટે કેવું સરસ લખ્યું. એકાંતે બેસીને તો અલખને
आराधे। हे प्रभु जे पधारे तेने द्वार रे, हरखने शोकनी आवे नहीं हेड कीरे। જોયું હર્ષ અને શોકની હેડકી ન આવે। એક ગામડાની સ્ત્રી કેવું લખી જાય જુઓ, હર્ષ અને શોકની જેને હેડકી ન આવે, એકાંતમાં બેસી એકાગ્ર થઈ આત્માના તેજમાં પરમાત્માને ધારે ને એના આત્માની અંદર પરમાત્મા પ્રગટ થઈ જાય છે। હે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાય, એ ભાંગી રે પડે હે બ્રહ્માંડ। મેળું ચડાયમાન થાય પણ જેનું મન ચડાયમાન ન થાય, આખું બ્રહ્માંડ ભાંગી જાય છતાં જેનો સંકલ્પ ભાંગે નહીં, એટલે ગુણાત્યાનંદ સ્વામીએ પહેલી જ વાતમાં કહ્યું, અર્થમ સાધ્યામિ યા દેહમ પાત્યા। આવો જ્યારે જીવ સંકલ્પ કરે, આવો જ્યારે દ્રઢ સંકલ્પ કરે ને, ત્યારે ભગવાનને પણ અક્ષરધામ છોડીને, અરે લોયાધામ છોડીને એવા ભક્ત હોઈને એના હૃદયમાં બેસી જવું પડે। મને યાદ છે બરાબર ઘટના, આ પિયુડા મહારાજની પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઈ, આપણે ભક્તિયજ્ઞ બધા ભક્તોએ નાના મોટા ભજનના નિયમ રાખ્યા, ગુરુજીએ વાત કરી હતી, એવું ભજન કરો કે મહારાજ મંદિરમાં આવતા પહેલા તમારા મન મંદિરમાં, તમારા હૃદય મંદિરમાં આવી જાય। મને યાદ છે બરાબર એ ઘટના, એટલા માટે કહું છું। એક દિવસ મામા આવ્યા સવારે, હરખાતા એમને હૃદયની વાત કરી, એમની આંખો ભીની હતી કે સ્વામી મને આજે એટલું બધું તેજ દેખાણું સ્વપ્નમાં, અને તેજમાં મહારાજની એવી સરસ મૂર્તિના મેં દર્શન કર્યા, એવી મૂર્તિ આપણા મંદિરમાં આવશે, મામાના હૃદયમાં પહેલા આવી ગઈ જુઓ। અને મને લાગે એટલા માટે જ મામા બધી જગ્યાએ પહેલા જ ચાલ્યા છે, આપણા બધા કરતા એડવાન્સ જ ચાલ્યા છે, એટલા માટે જ આ લોયાધામના એક મુક્તને સૌથી પહેલા અક્ષરધામમાં સીટ મળી હોય તો આપણા મામા છે, આપણા મામા હે। એકાંતે બેસીને એ તો એકલા બેસી, એકાંતમાં બેસી, એક ઉત્તર ભારતના સંત એટલું સરસ લખે છે, યાદ રાખજો, દરેક વસ્તુમાં અને દુનિયાની દરેક ઘટનામાં, દુનિયાની દરેક વસ્તુમાં અને દુનિયાની દરેક ઘટનામાં જે પરમાત્માને શોધી શકે એ જ સાચો ભક્ત છે। વસ્તુ ગમે તે હોય, સ્વામી રામકૃષ્ણ પરમહંસ બગીચામાં જાય, રડવા લાગે, કેમ બાબા રડો છો, આવો સરસ બગીચો, ક્યાં ખૂબ કુદરત ખીલી હે, રંગબેરંગી ફૂલ, પંખીઓનો મધુર કલરવ, મારા માલિકે આટલું બધું આપી દીધું, એ કેવો હશે। નારાયણ મામા અમેરિકા આવે, હરિભક્તોને એમ કે મામાને બહુ મોટા મુક્ત હતા, આપણે મામાને નાયગ્રા ફોલ્સ લઈ જઈએ, લઈ ગયા જોવા માટે, નાયગ્રા ફોલ્સને જોઈ બધા આનંદમાં આવી ગયા, મામા સ્તબ્ધ બની ગયા, સ્થિર બની ગયા, બોલ્યા નહીં કંઈ। બે ચાર વાર ભક્તોએ પૂછ્યું કે મામા કેમ કંઈ બોલતા નથી, મામાની આંખો ભીની થઈ અને એમણે વાત કરી, આ નાયગ્રા ફોલ્સનું પાણી આ પ્રવાહ જેવો પડે છે ને, બસ એવો જ મારી મહારાજની કરુણાનો ધોધ પડે છે, હા જુઓ તો ખરા, એને નાયગ્રા ફોલ્સમાં શું દેખાણું, દુનિયાની દરેક વસ્તુમાં। ગુરુજી ઘણી વાર બોલ્યા છે, એક વાર નહીં, મેં સાંભળ્યું છે ઘણી વાર, શ્રીજી સ્વામીએ સાંભળ્યું હશે, આ વિમાનો ઉડતા હોય ને, એરપોર્ટ જઈએ ને, પ્લેન એક પછી એક ઉડતા હોય ને, ગુરુજી તરત કે હા આ કેવું હશે, 1,00,000 મણ લોઢું આટલા માણસો સાથે, એક એક માણસોનો વજન કેટલો વજન, એની સાથે આકાશમાં ઉડે કેવું કહેવાય,
પછી ગુરુજી જે વાક્ય બોલે ને, ખરેખર મારા મહારાજની કેવી લીલા છે, એને કેવી બુદ્ધિ વૈજ્ઞાનિકોને આપી કે લોઢું ઉડે નહીં, પણ ઉડતા લોઢાને લાખો મણ આકાશમાં આટલું સ્પીડથી ઉડે એ ધારે તો શું ન કરી શકે વિચારો હે. એને ઉડતા વિમાનમાં શું દેખાય? મારા મહારાજની લીલા દેખાય, કૃપા દેખાય. ખીલેલા ફૂલમાં, સરસ મજાના બગીચામાં એને ભગવાન દેખાય. વહેતી નદીઓના પ્રવાહમાં એને ભગવાન દેખાય. सुबह हवा का पहला झोंका, सुबह हवा का पहला झोंका, कृष्ण तेरे नाम इने सवार मधुर खिली होई, सरस मजानो मधुर पवन आवतो होई, એને એક એક જગ્યામાં, દુનિયાની દરેક વસ્તુમાં અને દુનિયાની દરેક ઘટનામાં, વસ્તુમાં ભગવાનને જોવા સહેલા છે, પણ ઘટનામાં બોલો, નવું મકાન બનાવો, સારું બની જાય તો શું થાય? સ્વામી નક્કી કર્યું તો હા, 4 મહિનામાં ઊભું કરી દેવું છે અને આ 3 મહિનામાં થઈ ગયું, આવું કે? ઘણા કે સ્વામી અમેરિકા આવ્યા ને, આ તો જે સાંભળું છે એ જ કહું છું, તમારા કોઈનું હોય તો માફ કરજો મને, આ મગજમાં યાદ રહી જાય, શું કરું? સ્વામી અમેરિકા આવ્યા ને ત્યારે $2 ખિસ્સામાં નહોતા, આ જેટલું દેખાય છે ને સ્વામી, ફક્ત 5 વર્ષમાં ઊભું કરી દીધું બંધાય, બોલો. આપણને કહેવાનું મન થાય કે ઉપરનો બંદો ધારશે ને તે 1 મિનિટમાં ચોપાટ કરી દેશે. વાત ખરી કે નહીં? દુનિયાની દરેક ઘટનામાં, સારી થાય, મકાન બને, એમાં તો ઘણા બોલે હરિભક્તો, હજી સ્વામી મહારાજની દયાથી થઈ ગયું, સ્વામી ક્લોઝિંગ નહોતું થતું, મહારાજે કર્યું થઈ ગયું, સ્વામી સ્ટોરનું પતતું નહોતું પણ મહારાજે કર્યું પતી ગયું. સારી ઘટનામાં હજી ભગવાનને જોવા સરળ છે, પણ દુર્ઘટનામાં ભગવાનને જોવા, ભૂકંપ થાય તો આપણે બોલીએ સ્વામી મહારાજે કચ્છમાં ભૂકંપ કર્યો, પ્રાર્થના કરી રક્ષા, કચ્છના ભૂકંપ માટે થાય, પણ તમે ઊભા હો ને સામેવાળો ગાડી અથાડી દે ને તમારો પગ તોડી નાખે તો નાભીમાંથી નીકળે, મહારાજે બહુ સારું કર્યું થાય, હા કે ના? તો કયો કે સામેવાળાને? દુનિયાની દરેક વસ્તુમાં અને દુનિયાની દરેક ઘટનામાં પરમાત્માને, ભગવાનને નિહાળે છે એ જ સાચો ભક્ત છે. આપણે આ કથા સાંભળીએ છીએ બાલમુકુંદાસ સ્વામીની, એમ કહી શકાય આ સંપ્રદાયનો એક નવો સૂર્યોદય થયો, જે સૂર્યોદયનું નામ હતું બાલમુકુંદાસ સ્વામી. એવા પ્રતાપી, એવા મહાન, એવા વિભૂતિ પુરુષ આ સંત થયા છે, એટલું દિવ્ય સ્વામીનું જીવન છે. પણ એ જીવન કેમ ઘડાયું, એ જીવન કેમ તૈયાર થયું, એક બીજી ઘટના. આવી રીતે સ્વામી રામદાસજીની સાથે રહી, એમનો રાજીપો મેળવ્યો અને ખૂબ સારી એમણે ધ્યાનની રીત શીખી લીધી. હવે ગુણાતાનંદ સ્વામીએ એક દિવસ નવી પરીક્ષા કરી. ગુરુ હોય ને, ગુરુ એ કુંભાર જેવા હોય, દ્રષ્ટાંત આપ્યું, કુંભાર ઉપરથી માટલાને મારે અને અંદર પાછો શું કરે, એ તૂટી ન જાય એના માટે હાથે રાખે, એને ટીપતાય આવડે અને સાચવતાય આવડે, એક હાથે મારે બીજા હાથે તારે. આમાં તમારે શીખવાનું, દીકરાને એકલો આઈફોન આપશો ને ક્યારેક થોડી પ્રેરણા પણ આપવી જોઈએ, નથી લાગતું? એક ભાઈ હાવ કડકા બેઠેલા, એટલે એને એનો મિત્ર આવ્યો ઘરમાં, છોકરો આઈફોનથી રમે, દીકરી એની હાથમાં કંઈક રમકડું, એટલે પૂછ્યું તમારી પાસે કંઈ નથી રાખતા? તેણે બહુ સરસ જવાબ આપ્યો, દીકરા પાસે આઈફોન, દીકરી પાસે આઈપોડ, પત્ની પાસે આઈપેડ, તો કે તમારી પાસે? એમ કે આઈ એમ ટોટલી પેઇડ, આઈ પેઇડ, બચ્ચું હોય તો કંઈક લાવું ને. દીકરાઓના અરમાનો પૂરા કરવા તમારી જવાબદારી છે,
પણ એના અરમાનો ખોટી દિશામાં જ્યારે વહેતા હોય ત્યારે માતા પિતાએ ક્યારેક લાલ આંખ કરવી પણ જોઈએ, એને રોકવો પણ જોઈએ. કેવી આ બે ત્રણ કસોટીની વાત થોડી સાંભળી લઈએ. બાલમુકુંદ દાસજી સ્વામી અને એવા જ બીજા ઘણા બધા સ્વામીના સંતો હતા, પણ એવા બે નામ વધારે આગળ આવ્યા, યોગેશ્વરદાસ સ્વામી. આ બંને સંતને એક દિવસ ગુણાતાનંદ સ્વામીએ કહ્યું કે સાધુઓ, એક નિયમ આપવું છે. બોલો ગુરુજી. તમારે બંનેએ 11 વાગે ઠાકોરજીનો થાળ કરી, ઉઘાડો વાહો કરી, ખેસ ઉપરનો કાઢી નાખી અને તડકામાં બેસવાનું અને 3 કલાક ધ્યાન કરવાનું. કેટલા વાગે? બપોરના 11 વાગે, માથે સૂર્ય આવી ગયો હોય. ઉઘાડા વાહે આવી રીતે ધ્યાન કરવાનું. સારું ગુરુજી. મનમાં રંચ માત્ર સંશય ન થયો, રંચ માત્ર. બીજા દિવસથી ચાલુ. બંને સંત તડકામાં બેસી જાય, ખુલ્લા વાહા, આંખો બંધ કરી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય, મૂર્તિમાં લાગી જાય. પણ બીજા તો જોનારા હોય કે નહીં, એને તો દયા આવે ને, એને એમ થાય. આવી ગરમીમાં શું કામ ધ્યાન કરવું જ હોય તો અંદર આવી જાય, આવી ગરમીમાં શું કામ બેસતા હશે? કોઈ રોકે, કોઈ ટોકે, કોઈ સમજાવે, પણ આ બંને તો નક્કી કર્યું હતું. આપણે યોગી સ્વામી ડાયરીમાં લખ્યું હતું ને, એમની ડાયરીમાં એમણે લખ્યું હતું કે મેં એવો નિર્ધાર કર્યો છે. યોગી સ્વામીની સાધુ થયા પછીની ડાયરી વાંચવા જેવી છે. યોગી સ્વામી ધામમાં ગયા ત્યારે એ ડાયરી આપણે અંકમાં છાપેલી. એ ડાયરી સંપ્રદાયના ઘણા બધા સંતોએ વાંચી, 4-5 પેજ જ છાપેલા, પણ એ 4-5 પેજ ઉપર સંપ્રદાયના સારા સારા મહાન, હું નામ દઉં તમે બધા ઓળખો એવા ધુરંધર સંતોએ પોતાના મંડળના સંતોની શિબિર કરી કે સાધુનું જીવન હોય તો કેવું, આ યોગી સ્વામી જેવું જીવન હોય, યોગી સ્વામી જેવું છે. મેં તો મારી આંખ સામે જોયું છે. હું ઇન્ડિયા ગયો, મેં મારી આંખ સામે આ દ્રશ્ય જોયું છે, નિહાળ્યું છે. મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય એવી આ ઘટના છે. પણ બસ આપણને એમ થાય, યોગી સ્વામી જેવા કોહિનૂર હીરા જેવા સંત આપણને મળ્યા હોય એનું કારણ આ ગુરુદેવ છે. આ ગુરુદેવ વિચારો તમે, આ કેવા સંત છે. એમની ડાયરીમાં એમણે લખ્યું છે, મારા શરીરને કોઈ ચીરી નાખે અને એમાં મીઠું ભરી દે તો પણ મને ક્યારેય મહારાજ અને ગુરુજીને વિશે રંચ માત્ર પણ સંશય ન થાય એવો મેં આજે દ્રઢ નિર્ધાર કર્યો છે. સ્વામી લાડવા જમાડે તો બધા રાજી થાય જ, મોટા મોટા હાર ગળામાં પહેરાવે તો બધા, કોને વાંધો છે? વાંધો છે, વાંધો. પણ સ્વામી એમના ધારણા પારણા કરાવે, કલાકની કથા 3 કલાક સુધી ખેંચી નાખે, બોલો બોલો, તોય બીજે દિવસે બિફોર ટાઈમ આવી જાય. માણસને મફતનું મેળવવાની ઈચ્છા છે દરેક માણસને, એવું થાય મફત મળે તો સારું. આ એટલી ખરાબ નથી, સાંભળજો. માણસના મનમાં દરેકને એમ હોય કે મફત વસ્તુ મને મળે, એ એટલું ખરાબ નથી. એના કરતાં વધારે માણસની વિકૃતિ માનસિક એ છે કે એને દરેક વસ્તુ સહેલી જ ગમે છે, શોર્ટકટ, કંઈ ઠોકર ન વાગવી જોઈએ, તકલીફ ન પડવી જોઈએ, એવી જ ગમે છે. તકલીફવાળી કોઈ વસ્તુ માણસને નથી ગમતી, એ મુસીબત છે. મોર પેઇન મોર ગેઇન, નો પેઇન બોલો નો ગેઇન. સંસ્કૃતમાં લખ્યું છે, કેટલું સરસ જુઓ. યથા ચતુર્ભિઃ કનકમ પરેક્ષ્યતે નિઘર્ષણ છેદનતાપ તાડનૈઃ. કસોટી તો સોનાની થાય, કસોટી તો હીરાની થાય. સોનાની કસોટી થાય કથિરની ન થાય, હીરાની કસોટી થાય પથરાની થાય. તમે ક્યારે પથ્થરને લઈને ઝવેરીને બતાવજો આની કેટલી કિંમત, જોજો તો ખરા, તમારા માથામાં જીકશે. કસોટી પથ્થરની ન હોય, હીરાની હોય, કસોટી સોનાની હોય. એવી જ રીતે કોઈ બહુ સરસ અંગ્રેજીમાં લખ્યું છે, માલિક ઘોડાને ચાબુક મારે ને ત્યારે ઘોડાને ભલે દુઃખ થાય
પણ ઘોડાએ યાદ રાખવું જોઈએ, માલિક એટલે ચાબુક મારે છે કે રેસમાં એ ઘોડાને પહેલો નંબર અપાવો છે. એમ ઉપરનો માલિક ક્યારેક આપણને બે ચાર ચાબુક મારી દે ને, ત્યારે આપણે વિચારવું ભલે એણે ચાબુક માર્યા પણ આપણને એણે આગળ લઈ જવા છે એટલા માટે ચાબુક મારે છે. આનું નામ સમજણ. સોનાની પરીક્ષા ચાર રીતે થાય, ઘસવાથી, છેદન કરવાથી, તપાવવાથી, તાળન કરવાથી. એવી જ રીતે પુરુષની, સજ્જનોની પરીક્ષા ચાર રીતે થાય. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. શ્રુતથી એટલે જ્ઞાનથી, શીલ એટલે ચરિત્રથી, ગુણ એટલે સદગુણો દ્વારા અને કર્મ એના કાર્ય દ્વારા જીવ પ્રાણી માત્રની પરીક્ષા છે. આ બંને સંત તાપમાં એવી રીતે ધ્યાન કરે છે, મૂર્તિનું સ્મરણ કરે છે. અને ભાઈ એ વાત તો સાચીને ઘણા સમજાવે. એક મહિનો ગયો, બે મહિના ગયા, ત્રણ મહિના ગયા, શરીરનું ચામડું કાળું થઈ ગયું. તડકામાં બેસવાનું એટલે ચહેરો કાળો, શરીરનું ચામડું કાળું, કાળા ઢીબાંગ થઈ ગયા, તો પણ એ સાધુના મનમાં રંચ માત્ર થયું નથી. હા, એતન કરી નાખે રે ગુરુ વચને ચોરે ચોરા, તન કરી નાખે રે ગુરુ વચને ચોરે ચોરા, બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જનસુરા, બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જનસુરા. તાળી પાડીને ગાઈ લઈએ, ગુરુદેવની કથા આપણને યાદ આવે. હરિજન સાચા. એ તન કરી નાખે રે ગુરુ વચને ચોરે ચોરા, તન કરી નાખે રે ગુરુ વચને ચોરે ચોરા, બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જનસુરા, બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જનસુરા. એ કેસરી સિંહને રે જેમ શંકા મળે નહી મનમાં, 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 એકાએકી રે નિરભે થઈ વિચરે વનમાં, એકાએકી રે નિરભે થઈ વિચરે વનમાં. એક વાત કહી દઉં તમને, હાકે નાખ્યો આમ કડક બેસી જાઓ, અઘરી વાત છે, ક્યારેય સાંભળીને હોય ક્યારેક વિચારીને એવી વાત છે. મીઠી વસ્તુથી, મીઠી વસ્તુથી રોગ થાય એ દરેકને ખબર છે, પરંતુ મીઠી વ્યક્તિથી રોગ થાય એ કોઈને ખબર નથી. મીઠી વસ્તુ એટલે સાકર વગેરે ગમતી વસ્તુ, એનાથી રોગ થાય. એકવાર કોલેસ્ટ્રોલ આવી જાય એટલે તમે કાજુ ભાવતા હોય, કાજુ કતરી ગમતી હોય તોય તમે છોડી દો. એકવાર સુગર આવી જાય તમે લાડુ ખાવાનું કંટ્રોલમાં કરી નાખશો. મીઠી વસ્તુથી રોગ થાય બધાને ખબર છે, પણ મીઠી વ્યક્તિથી રોગ થાય, મનગમતી વ્યક્તિ માણસ માત્ર ઈચ્છે છે એનાથી રોગ, વાસનાનો રોગ, આસક્તિનો રોગ, જન્મ મૃત્યુનો રોગ. અરે પેલી વસ્તુ તો સાકર વગેરે એકાદ જન્મમાં મારી નાખે, પણ આ મીઠી વ્યક્તિનું, વાસનાનું, આસક્તિનું બંધન એક જન્મ નહીં, હજારો જન્મ સુધી જીવને રીબાવે છે, હજારો જન્મ સુધી. મીઠું ખાવા ટેવાયેલો, કબીરદાસજીનું ભજન છે બહુ સરસ, એ રામ રસ એ સોહે મેરે ભાઈ, કોઈ પીએ અમર હો જાય. કબીરદાસજી એટલું સરસ લખે છે,
मीठा मीठा सब कोई खावे, कड़वा न खावे कोई। अरे मीठा मीठा सब कोई खावे, कड़वा न खावे कोई। कड़वा कड़वा जो कोई खावे, सबसे मीठा होए कोई, पिए अमर हो जाए। मैं कथा में घनी वार बात करी छे, साधु नी करुणा बद्धाने गमे छे, साधु नो क्रोध कोई ने गमतो नथी। गुणात्यानंद स्वामी नाना मा नाना महाराज नी हाजरी मा छेल्ली पंक्ति मा बेसनारा संत आटला महान केम थया? ब्रह्मानंद स्वामी ना मंडल मा हता अने त्यांथी क्यां गया? आत्मानंद स्वामी ना मंडल मा। केम? ब्रह्मानंद स्वामी रोके पण नहीं, टोके पण नहीं, आत्मानंद स्वामी तो जराय चलावे नहीं। गुणात्यानंद स्वामी ना मन मा एम थाय, आवा साधु नी साथे रहिए ने तो अपनी साधुता निखरी आवे, साधुता सारी घड़ाय। एटला माटे गुणात्यानंद स्वामी ने लाख वक्त ताळियो थी वधावो, लाख वक्त। અને વચનામૃતમાં શ્રીજી મહારાજે પણ કહ્યું, ગમે એવા મોટા સંત લલોચપો રાખે, તો વ્યવહારે કરીને ગમે એવા મોટા હોય એનો સમાગમ ન કરવો, ધડ દઈને કહી દેવા હોય અઘરું છે, હા અઘરું છે, આ તો બહુ, આ તો તમે બધા બેઠા એટલે વાત કહી દઉં, અઘરું છે। મહારાજ વચનામૃત કે પાંચ ખાસડા આપણે એક ખાસડો માર્યો હોય ને તોય, ક્યારેક આ ટેસ્ટ કરવા જોઈએ વચનામૃતના આધારે, આવી ગેમો રાખવી જોઈએ। અમારા ભૂપાભાઈ વિનોદભાઈ જો કેટલા મોડા આવ્યા છે ને, બધા ઉઠબેઠ કરાવી જોઈએ સભામાં ક્યારેક, હા હમણાં લગ્ન હોય પ્રસંગ હોય તો પહેલા વહેલા પહોંચે કે ના પહોંચે, પણ બહુ કહીએ તો પછી કેવું પડે, મોટા ભગત આવ્યા તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો, એવું કેવું પડે, પાડો કઈ હરખી તાળી। એટલા માટે ગુણાતાનંદ સ્વામી કેવી પરીક્ષા કરી, ત્રણ ત્રણ મહિના વીત્યા છે, શરીરના ચામડા કાળા થઈ ગયા, અને તો પણ એ સાધુના મનમાં સંશય નથી થયો। ઘણા સમજાવે છે, ઘણા કહે છે, એક દિવસ ગુણાતાનંદ સ્વામી બોલાવ્યા, બંનેને બેસારી કહ્યું, સાધુઓ કેટલા મહિના થઈ ગયા તમે તડકામાં બેસો છો, અમે તો ભૂલી ગયા, હમણાં જોયું તમારા શરીરના ચામડાઓ કાળા થઈ ગયા, અને હવે ખબર પડી કે તમે હજી ચાલુ રાખ્યું છે આ ધ્યાન। સાધુઓ અમે તમને આજ્ઞા કરી તો તમારા મનમાં કઈ વિચાર સંશય થયો? તો એક સાથે બંને સંત બોલી ઉઠ્યા, અરે સ્વામીજી કેવી વાત કરો છો, તમે અમને આજ્ઞા કરીને ત્યારથી આજ દિવસ સુધી અમારા મનમાં એક રંચ માત્ર સંશય નથી થયો, તાળીઓથી વધાવો। હા, અને ગુણાત્યાનંદ સ્વામી એટલા રાજી થઈ ગયા, ધન્ય છે આ સાધુઓને જેણે દેહની પરવાહ ન કરી, દેહની ચિંતા ન કરી। સ્વામી એમ બોલ્યા, સાધુઓ અમારે તમને એવા ચોખ્ખા કરવા છે, એવા નિર્મળ બનાવવા છે। વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 45મું એમાં મહારાજે કહ્યું છે, જે અમારા છે એમાં અમારે તલ ભાર પણ કસર રહેવા દેવી નથી, અમારે તમને એવા કરવા છે, અમારી સામે બેસો એવા નહીં, અક્ષરધામમાં અક્ષરાધિપતિની સામે બેસો એવા અમારે તમને કરવા છે, એવા કરવા છે, એવા કરવા છે। અને ત્યારે બંને સંતો ખૂબ રાજી થયા, સ્વામીનો આવી રીતનો રાજીપો મળ્યો। એટલું સરસ કોઈ લખે છે, સાંભળજો, હા, ઝેર પણ ક્યારેક અમૃત બને, સાચી વાત કે ખોટી વાત, ઊંઘી ના જતા, ઝેર પણ ક્યારેક અમૃત બને જો પ્રેમના પાલવ મળે। મીરાને ઝેર આપવામાં આવ્યું પણ કૃષ્ણનો પ્રેમ એમાં ભળેલો હતો, શું બન્યું થોડું બોલો તમે બધા। ઝેર પણ ક્યારેક અમૃત બને જો પ્રેમના પાલવ ભળે, અને જડ પણ ચેતન બને જો ઈશ્વરની ઈચ્છા મળે।
બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બનાવ્યું, મહારાજ નિરીક્ષણ કરવા આવ્યા, કમાનો, સ્તંભ, રૂપચોકી બધું જોયું અને સરસ મજાના સ્વામીએ પેલા ચિત્રો પ્રતિમાઓ મૂકેલી, નૃત્ય કરતી વગાડતી. મહારાજ રાજી થયા, હાથમાં લાકડી હતી. સ્વામી બ્રહ્માનંદ સ્વામીને મહારાજ એમ કહે, સ્વામી આવા સરસ તમે આ બધા શિલ્પો બનાવ્યા છે, આ ખરેખર નાચતા ગાતા વગાડતા હોત તો કેવું કેવું રૂડું લાગત, આજે પણ વડતાલ મંદિરમાં છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ અમારાથી થયું બધું કરી નાખ્યું, જળને ચેતન બનાવવાનું કામ તમારું, તમે નાચતા વગાડતા કરો તો ખબર પડે. સ્વામી તો જાય એવા હતા નહીં, પાછા સીધું નાખ્યું મહારાજ ઉપર. હવે મહારાજ જો આ દુનિયામાં કોઈ ભગવાન હોય તો આને જળ ચેતન કરે. અને મહારાજ આમ લાકડી અડાડતા જાય, બધાએ વાજા વગાડવાનું, નાચવાનું, એક એક વાજિંત્ર વાગવા લાગ્યા, એ પૂતળાઓ, શિલ્પો નૃત્ય કરવા વગાડવા લાગ્યા. કેવું સરસ કોઈ લખે છે, એ ઝેર પણ ક્યારેક અમૃત બને, પ્રેમના પાલવ ભળે, અને જળ પણ ચેતન બને જો ઈશ્વરની ઈચ્છા મળે, અને રસ્તા પણ ટૂંકા પડે, અને રસ્તા પણ ટૂંકા જડે જો સારા ભૂમિયા મળે, અને સ્વભાવ પણ સરળ બને સંતની કૃપા મળે, સાચા સંતની કૃપા મળે. ગમે એવો કાંટા જેવો માણસ હોય તો પણ એ ફૂલ જેવો બની જાય. કેવું સરસ લખ્યું છે, ના કોઈ બલશે, ના કોઈ છલશે, ના પુરુષાર્થ છે કે ના છે, ના સાધનો છે, ના સેવા છે, મુજે તો આપકો પાના હે, સિર્ફ આપકી કૃપા છે, સિર્ફ આપકી કૃપા છે. ભગવાનની કૃપા સિવાય કેવી રીતે જીવ પહોંચી શકે, એના કરતા સરસ. આ રસમતી સ્વર બન્યો, શું આરસ મટી ઈશ્વર બન્યો, એક પથ્થર ટુકડો એ પ્રતિમા બની ગયો, એને પગે લાગનાર એક સંત એ પથ્થરના ટુકડા સાથે વાત કરે છે. કેવી રીતે, આરસ મટી ઈશ્વર બન્યો, પણ કોઈના ઘડ્યા પછી, અને લોઢું મટીને કંચન થયું એ પારસ અડ્યા પછી, ઝરણું મટી સાગર બન્યો ખુદને ભૂલ્યા પછી, અને આ માનવ મટી મહામુક્ત બન્યો સાચા સદગુરુ મળ્યા પછી. આ સમજવાનું છે, આ જીવ એ ત્યારે જ મુક્ત બની શકે ને સાચા સંત મળે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે, આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, અને બીજા મસરૂના ગાદલામાં સુવારી મૂકે તો પણ નરકમાં નાખે. એમ છે, એમ છે, માનથી બચીએ ભક્તો. શ્રીજી મહારાજના ચરણ સુધી મહારાજની સભામાં પહેલી લાઈનમાં પહેલી સીટમાં બેસનારા પણ માનને લીધે દૂર થઈ ગયા. મોટામાં મોટું વિઘ્ન, અહંકાર, અભિમાન, સાધુની આગળ પહેલી શરત, દિનહો ચરણ મે નામે માથા. સંત કી સેવા કરના જોવું, મોક્ષ પદ સે અધિક હે સોવું. સંત કી સેવા કરના જોવું, મોક્ષ પદ સે અધિક હે સોવું. સંત કી સેવા કરના જોવું, સેવા કરના જોવું. તાળી પાડીને કેવી સરસ આ પંક્તિઓ છે જુઓ તો ખરા. સંત કે સેવા કરના જોવું, સંત કે સેવા કરના જોવું, મોક્ષ સે અધિક હે સોવું, મોક્ષ પદ સે અધિક હે સોવું, હે મોક્ષ પદ સે અધિક હે સોવું, મોક્ષ પદ સે અધિક હે સો. સાધુની સેવા કરવી ને એ તો કલ્યાણ કરતા આગળની વાત છે, પણ સેવા એટલે શું, જેમ કહે એમ કરવું તે એ સેવા છે.
બાલમુકુંદાસ સ્વામીએ ગુણાત્યાનંદ સ્વામીનો કેવો રાજીપો લીધો. એક દિવસ આ બંને સંતને સ્વામીના દર્શન ન થાય, અધીરા બની જાય, સ્વામી ક્યાં મળશે, સ્વામીને દર્શન ક્યારે થશે, સ્વામીની વાત સાંભળવા ક્યારે મળશે એમ વિચાર્યા કરે. બાલમુકુંદ સ્વામી, યોગેશ્વર દાસ સ્વામી બંને સ્વામીને શોધવા લાગ્યા. સ્વામી મળ્યા નહીં. ધર્મશાળાના ઉપરના મેળા ઉપર સ્વામી ક્યારેક કામ કરવા માટે જતા, ત્યાં ઉપર ગયા. સ્વામી ત્યાં ચાલે છે, અચાનક અવાજ સંભળાયો. બંને ગયા ખૂણામાં. શું છે આ? સ્વામી ઊભા છે, વાત કરે છે, સામે કોણ ઊભું છે દેખાતું નથી. થોડી વાર પછી એ સંવાદ સંભળાય છે, વાર્તાલાપ સંભળાય છે. બંને સંતને ખબર પડી ગઈ, સામે બીજું કોઈ નહીં, સામે ભગવાન છે અને ભગવાન સ્વામિનારાયણ સાથે ગુરુ ગુણાદિતાનંદ સ્વામી વાતો કરે છે. ઘણો લાંબો આ સંવાદ ચાલ્યો, ઘણો લાંબો. સ્વામીને ભગવાન શ્રીહરિ ટકોર કરતા હતા, સાધુ અમે તમને આ દેહમાં શા માટે રાખ્યા છે? કોણ? શ્રીજી મહારાજ. કોને કહે છે? ગુણાત્યાનંદ સ્વામીને. તમારી આવરદા પૂરી થઈ ગઈ હતી, અમે શા માટે વધારી? એક્સટેન્શન શા માટે આપ્યું? અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવા માટે. સાધુ હવે એ કામ કરો તમે. અને આ સંવાદ સાંભળો આ બંને નાના સંતોએ. સંવાદ પૂરો થયો, સ્વામી પાછા વળ્યા. આમ નજર પડી, આ બંને સાધુને ખૂણામાં ઉભેલા જોયા. અરે સાધુઓ, બંને સંતોએ હાથ જોડ્યા, મસ્તક નમાવ્યા. સ્વામી, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, અમે તો તમને શોધવા આવ્યા હતા, પણ આ દિવ્ય સંવાદ અમે સાંભળ્યો સ્વામી. આજી રહેજો. ગુણાત્યાનંદ સ્વામી એટલા બધા રાજી થયા. સાધુઓ, અમે જેમ મહારાજ સાથે વાતો કરીએ છીએ ને, અમારે તમને પણ એવા કરવા છે. અખંડ મહારાજની સાથે તમે વાતો કરો. આમ બોલ્યા સ્વામી. હા, બે સાધુના હૃદય મનના મોરલા નાચવા લાગ્યા. બસ સ્વામી, અમારે શું જોઈએ, આ જ કરવું છે ને. અને વાત તો સાચી છે. હા, સંત મિલે તબ હરિ મિલે, યા મે નહીં સંદે. સંત મિલે તબ યા મે નહીં સંદે. પાવત પ્રાણી પરમ પદ, બડત હે પ્રભુ પદ ને. પાવત પ્રાણી પરમ પદ, બડત હે પ્રભુ પદ ને. પાવત પ્રાણી પરમ પદ, બડત હે પ્રભુ પદ ને. પાવત પ્રાણી પરમ પદ, બડત પદ ને. અમે સંતો સાથે હતા. ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીની યાત્રા હતી. યાત્રામાં ગયા છીએ, નાની નાની રૂમોમાં ઉતારા હોય. અમારે બદ્રીનાથ પહોંચવાનું હતું, એના પહેલાંનું સ્ટેશન. સ્ટેશનમાં ઉતારો હતો, નાની ધર્મશાળા હોટેલ જેવું, એમાં અલગ અલગ રૂમોમાં. ગુરુજીની રૂમમાં પાર્ષદો હતા, નાના પાર્ષદો હતા, ગુરુજી હતા. બીજી રૂમમાં મેં સંતો હતા. ત્રીજી રૂમમાં 15-20 જેટલી રૂમો હતી, બબ્બે ચાર ચાર જણા વેચાયેલા હતા. નાના પાર્ષદો સેવા કરી સૂઈ ગયા. ગુરુજી મહારાજને યાદ કરે છે, નીલકંઠ વર્ણીને યાદ. ગુરુજીને ઊંઘ નથી આવતી. આવી કઠિન યાત્રા અરે નીલકંઠ પ્રભુએ આપણા જેવા જીવો માટે કરી. ગુરુજીનું હૃદય ભરાયું. રાત્રે પ્રકાશ પથરાયો, નીલકંઠ વર્ણી પ્રગટ થયા. ગુરુજી નીલકંઠ વર્ણી સાથે રડતા રડતા વાતો કરે છે. અને આપણા મંડળના એક ભલી આ મોટા પુરુષની કૃપા વિચારો તમે. આજે આપણી પાસે આવા સંત છે, બાલમુકુંદાસ સ્વામી. સ્વામીનો રાજીપો મળ્યો, ખૂબ સ્વામી રાજી થયા. પણ ગુણાત્યાનંદ સ્વામી સાધુને ઘડવામાં, એની પરીક્ષા કરવામાં, એને ટકોર કરવામાં, એટલે તો ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, મુમુક્ષુને કાયમ માટે હાકલા પડકારા કરનાર જોઈએ. આપણા ગુરુજીએ હમણાં જ બહુ સરસ વાત કરી હતી, માટી હોય ને માટી, એને કોદાળા મારે તો પણ કંઈ ન બોલે, બૂમો ન પાડે. એને ટીપે, અગથી ખૂંદી નાખે તો પણ કંઈ ન બોલે. એને બરાબર પિંડો કરી નાખે તો કંઈ ન બોલે.
એને ચાક ઉપર ચડાવી દે, બોલો તો પણ, થોડું બોલો ને, કંઈ ન બોલે, ચાક ઉપર ચડાવે એવા ફેર એવા ફેર એવા ફેર એવા ફેર આવે, કંઈ ન બોલે, એમાં પાછા બરાબર ટાપલા મારે તોય કંઈ ન બોલે, એમાં ઊંડો ખાડો કરીને ઘાટ કરી નાખે તોય કંઈ ન બોલે, એ માટીના પિંડાને ઘડો બનાવી અગ્નિના નિભાડામાં નાખે તો પણ કંઈ ન બોલે, નિભાડામાં નાખ્યા પછી એને બજારમાં મૂકે તો તમારા જેવા પાછા બાકી ટકોરા મારે, બોલો જે જઈ ટકોરા મારતા જાય તો પણ કંઈ ન બોલે, એમાંથી કોઈક સારા તમારા જેવા ભૂપાભાઈ જેવા ભગત હોય ને એકાદ ગોળો લઈ આવે ને ઘરમાં પાણીયારા ઉપર મૂકે અને પાણી ભરે અને પછી એમ કે આ હા 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 એવું ટાઢું પાણી છે, એવું ટાઢું પાણી, શું વાત કરવી, વાલા ભક્તો એક ઘડામાં પાણી ટાઢું કરવું હોય તો પણ આટલી પરીક્ષામાંથી પસાર થવું પડે તો આપણા હૃદયના ઘડામાં પણ પાણી ટાઢું કરવું હોય ને શાંતિ કરવી હોય મૂર્તિની તો આટલી પરીક્ષામાંથી પસાર થવાની તૈયારી રાખવી પડે. આપણા સત્સંગમાં શાસ્ત્રો જે વાંચતા હોય એને જ, બીજાને ખબર ન પડે. આ સત્સંગ ત્રણ રીતે કહેવાય છે, નંદ સંતોના શાસ્ત્રોમાં, મહારાજ સમકાલીન શાસ્ત્રોમાં, ત્યાર પછીની પરંપરાના શાસ્ત્રોમાં પણ આ શબ્દ વારંવાર ક્યાંક ક્યાંક કોઈક કોઈક જગ્યાએ ઝળકી આવે છે. કયો શબ્દ? આ સત્સંગ સમજણનો છે. કેનો છે? જોરથી બોલો, યાદ કરાવું તમને, કેનો છે? કેનો છે? સમજણ એટલે ખબર તો પડે છે ને, બસ તો વાંધો નહીં. આ સત્સંગ કેનો છે? બીજી વાત આવે છે, આ સત્સંગ તો રોકવા ટોકવાનો છે. કેનો સત્સંગ છે? જોરથી બોલો, કેનો? રોકવા ટોકવાનો. આ સત્સંગ સમજણનો છે, આ સત્સંગ રોકવા ટોકવાનો છે, અને ત્રીજી વાત આવે છે, આ સત્સંગ પ્રગટનો છે. કેવો છે? મહારાજ સંતો પ્રગટ, ભક્તો પ્રગટ, ભક્તોના અનુભવો પ્રગટ. અહીંયા કોણ એવા કેટલા હરિભક્તો અહીંયા સભામાં બેઠા છે? મારા ભૂપેન્દ્રભાઈ, એમના સ્વપ્નની અમે એક બે વખત એમણે વાત કરી ક્યારેક સભામાં કહેવા જેવી છે. આપણા ભૂપાભાઈ વિનોદભાઈ, એમના મધર અડધી રાત્રે, બરાબર ને વિનોદભાઈ, અડધી રાત્રે આજે આ સભામાં છે. આપણે તાળીઓથી વધાવી લઈએ, હું હાજરી એમની હાજરીમાં વાત કરું છું. અડધી રાત્રે અક્ષરધામના દરવાજેથી મહારાજે પાછા મોકલ્યા, લોયાધામના ઘનશ્યામ મહારાજના તમારે દર્શન કરવાના છે, સેવા કરવાની છે, એટલા માટે આજે સભામાં બેઠા છે. બોલો, અક્ષરધામ સુધી ગયા કેમ? પ્રગટ છે મહારાજ, એના પરચા પ્રગટ, એના સાધુઓ પ્રગટ, એનો સત્સંગ પ્રગટ. આ સભામાં બેઠા છે મારા સુરેશ ભગત, મુકેશ ભગત. પહેલી વાર મળે તમે એના જીવન જુઓ, આપણને એમ લાગે આ મહારાજે ન પહોંચે આનું જીવન કેવું થશે ખબર ન પડે, પણ મહારાજની મૂર્તિમાં હેત થાય, સાધુમાં હેત થાય, સાધુની વાત સાંભળતા થાય, બહુ જાજો સમય નથી થયો. એવા તો આ સભામાં કેટલા બેઠા છે, બે ત્રણ દાખલા કહું છું, કેટલા બધા ભક્તો આ સભામાં બેઠા છે, કેટલા બધા ભક્તો. એટલા માટે છું, સત્સંગ, ત્યાર પછી સેવા, ત્યાર પછી સ્મરણ, અને ત્યાર પછી સમજણ. આ ચાર અંગ આવી ગયા ને વાત પૂરી થઈ ગઈ. બે ત્રણ વર્ષમાં તો એના જીવન કેવા, દર વર્ષે ધારણા પારણા કરતા થઈ ગયા, સાધુ જેવા ધર્મ નિયમ પાળતા. આપણું આ લોયાધામનું મંદિર આપણે અહીંયાથી ખસેડ્યું, ક્યાં મૂકવું કોમ્પિટિશન હતી. ઘણા બધા ભક્તોએ ફોન કર્યા, નિષ્કામ સ્વામીને કીધું અમારે ત્યાં આવે તો સારું, બીજા કે અમારે ત્યાં આવે તો સારું, પણ આ મહારાજની કંઈક એવી ઈચ્છા હશે કે એ મહારાજ અહીંથી સીધા કંટકી સુરેશ ભગતના ઘરે પહોંચી ગયા. બોલો, આ કઈ ઓછી કૃપા? ત્રણ વર્ષ લોયાધામમાં રહી, મહારાજની જેણે સેવા કરી, દર્શન કર્યા, સમાગમ કર્યો, એ મહારાજ સીધા મારા સુરેશ ભગતના ઘરે જાય. સુરેશ ભગત, આ મહારાજની અઢળક કૃપા, તમારા ઉપર અઢળક કૃપા. એકવાર બન્યું છે એવું, વિક્રમ સંવત 1912 ની સાલ છે, વડતાલ જેવું ધામ છે. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને એમ થાય કે શ્રીજી મહારાજ હતા, અખંડ કથાવાર્તા ચાલતી, મહારાજની ગેરહાજરીમાં મારે કથાવાર્તા કરાવી છે. તમામ સંતોને ભેગા કર્યા, ચાર મહિના સુધી અખંડ કથાવાર્તા. આપણી આ કથા પારણ 5 દિવસ, કેટલા દિવસની ગોઠવી? આપણે 4 મહિના રાખીએ કેટલા આવશો? ઊંચી આંગળી કરો જરા.
ચાર પાંચ નીકળ્યા ખરા, વાંધો નહીં, તાળીઓથી વધાવો. આપણે આવ શ્રોતા વગર રહીએ નહીં, તાળીથી વધાવો. ચાર ભક્તો તો છેવા મરત. બાકી હા કોણ પાડે આવામાં. ચાર મહિનાની છાવણી શિબિર કરી ગુણાતાનંદ સ્વામી પધાર્યા છે. સ્વામીએ કથાવાર્તા કરી, સંત મંડળ સાથે નાના બાલમુકુંદ સ્વામી જોડે છે. ચાર મહિના પૂરા થયા, સંતો વિદાય થવા માટે તૈયાર છે. હરિભક્તો દેશ દેશાંતરથી કાર્તિકી સમયમાં આવ્યા છે. બધા ભક્તોની ઈચ્છા બાપજી, આ બધા સંતોની સાથે અમારા ગામમાં પધરામણી કરવા આવો. અને રઘુવીરજી મહારાજે ત્યારે બધા સંતોને સાથે લીધા. એક સારા ગાડામાં શણગારેલું છે રઘુવીરજી મહારાજ, પાછળ સારા ગાડામાં સદગુરુ સંતો, અને ત્યાર પછીના ગાડામાં શિષ્ય પંક્તિ બેઠા. હરિભક્તોએ ખૂબ સારી વ્યવસ્થા કરી. 200 સાધુની સાથે રઘુવીરજી મહારાજ પધરામણી માટે નીકળ્યા. રઘુવીરજી મહારાજને તાળીઓથી વધાવો, હા, ખૂબ તાળીઓથી વાલા ભક્તો વધાવો. કેવા સંપ્રદાયના આચાર્યો હતા, 200 સાધુઓની સાથે. આખો પ્રસંગ તો છે ને જાણવા જેવો છે, પણ આપણે ટૂંકમાં જે વાત ફોકસ કરવી છે એટલી જ આપણે લઈએ છીએ. એમાં વ્યવસ્થા આગળ તમને ખબર છે, મહારાજશ્રી, પાછળ સદગુરુ સંતો, એની પાછળ નાના એટલે શિષ્ય પંક્તિના સંતો, અને ગાડાઓ નીકળ્યા છે. પણ બાલમુકુંદ સ્વામી એ ગાડામાં ન બેઠા. ગુણાતીતાનંદ સ્વામીનું ગાડું તેની બાજુમાં ચાલ્યા કરે પગથી. ગુણાતીતાનંદ સ્વામી સદગુરુ સંતોના ગાડામાં હતા, સ્વામીની સાથે સુકાનંદ સ્વામી ગાડામાં હતા. એણે જોયું, એક બે વાર ટકોર કરી, અરે સાધુ, ગાડાની વ્યવસ્થા છે, ગાડામાં બેસો ને તમે. બાલમુકુંદ સ્વામી હાથ જોડ્યા, સ્વામી મને સેવાનો લાભ આપો ને, તમારી સાથે ચાલવાનો. સુકાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, તમારા આ સાધુને સેવકને ગાડામાં બેસાડી દો ને, આ કેટલું દોડે છે, કેટલું ચાલે છે, થાકી જશે. ગુણાતીતાનંદ સ્વામી પરીક્ષા કરી, સાધુની કસણી કેવી હોય, સાધુની કસોટી કેવી હોય, ખાણમાંથી નીકળેલો હીરો એમાં ક્યારેય ચમક ન હોય, એ હીરાને ચમકાવવા માટે, એમાં તેજ પ્રગટ કરવા માટે સરેણ ઉપર ઘસવો પડે, ચડાવવો પડે, કસોટી કરવી પડે. એવી જ રીતે અક્ષરધામનો મુક્ત પણ આ પૃથ્વી ઉપર આવે ને, એ તેજસ્વી નથી થતો, એને સદગુરુના ચરણમાં બેસીને ઘસાવવું પડે, ત્યારે એમાં તેજ પ્રગટે છે, ત્યારે પ્રગટે છે. બહેનું પણ એવું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, એ સાધુ નાના છે, યુવાન છે, અત્યારે એનાથી સેવા થાય એમ છે તો ભલે ચાલે. સુકાનંદ સ્વામી જાણી ગયા ગુણાતીતાનંદ સ્વામીને સાધુને ઘડવાનું કેવું તાન છે. જોયું, ગુરુ પણ એવા હોય અને શિષ્ય પણ એવો હોય, બંને જરૂરી છે. ગુરુજી સંતોને કાશી ભણાવે છે, પણ કાશી ભણનારા સંતોના રિસ્ટ્રિક્શન તમે સાંભળો ને, 4 મહિના સુધી કોઈ ફોન વાપરવાનો નહીં, ફોન નહીં કરવાનો. આખા દિવસની 12 કલાકની દિનચર્યા નક્કી એ પ્રમાણે જ, શિડ્યુલ પ્રમાણે જ ચાલે. 12 કલાક સુધી એ રીતે જ રહેવાનું, એ રીતે જ ભજન ભક્તિ બધી વિદ્યાભ્યાસનો બધો ક્રમ, અને રિપોર્ટિંગ બીજું કોઈ નહીં, ડાયરેક્ટ ગુરુજી ચેક કરે પાછા. પણ એવી રીતે સાધુઓ ઘડાઈને, અમને યાદ છે, અમે નાના નાના હતા, એક નાની રૂમ હતી, કંડારી તો ગુરુકુલ કંઈ નહોતું, એક નાની રૂમ, ગુરુજી રહેતા. અમે સાધુ થયા, એક ખૂણામાં ગુરુજી બેસે, બાકીના 3 ખૂણા એ અમને સોંપેલા ફિક્સ જ. એક ખૂણામાં મારે સામે જ બેસવાનું, બીજે ક્યાંય નહીં. હવે સિંહની સામે જ બકરી બાંધો ને, ગમે એટલું ખવરાવો તો શું થાય, જાડી થાય. આ સત્સંગની રીત છે, સાધુને ઘડવાનો આ સત્સંગમાં એક મહારાજે આ બંધારણ કર્યું છે. ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, એકાંતિક ધર્મ સાધુના જીવનમાં સંપૂર્ણ ઉતરે એના માટેની આ પરંપરા ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુંદ સ્વામીને ચલાવે છે. આગળ જાય, પધરામણી થાય, એક ગામમાં બધા શિષ્ય સંતો દોડે, બધા સંતો આસન તૈયાર કરી દે, મહારાજશ્રીની ગાદી તૈયાર કરી દે, પછી મહારાજશ્રી મોટા સદગુરુ સંતો ઉતરે, પધરામણી કરે, આશીર્વાદ આપે, આરતી કરે, પાછા બધા ગાડામાં ગોઠવાય, દોડી દોડી શિષ્ય પંક્તિના સંતો ગાડામાં ગોઠવાઈ જાય, ગાડા સાથે દોડી દોડીને ચાલે છે. એમાં બન્યું એવું, રાજી કરવાનો રસ્તો કયો છે?
ગુણાતાનંદ સ્વામીના ગાડાની સાથે ચાલે છે. હવે બધા ગાડાની વ્યવસ્થા હરિભક્તોએ કરેલી અને કોઈ પણ જગ્યાએ ગાડાની વ્યવસ્થા થાય, ગાડીની વ્યવસ્થા આ ન્યાય જ થાય. હરિભક્તો બિચારા ભાવવાળા હોય, સંતો 200 એ કોઈના ઘરમાં 200 ગાડા તો, એટલે બધાના ગાડા ભેગા કરેલા, આ ગામના, બીજા ગામના, ત્રીજા ગામના, ચોથા ગામના, એમાં હારા ગાડા એ કોને આપ્યા? જેના બળદ સારા હોય, ગાડા રંગે રૂપે સારા હોય એ સદગુરુ સંતોને આપ્યા. બળદ થોડા માંદા હોય, નમાલા હોય, એનાના સંતોને મળેલા ગાડા. હવે થયું શું? ત્રણ જગ્યાએ પધરામણી કરી, ચોથી જગ્યાએ પધરામણી જેવા નીકળ્યા, રસ્તો લાંબો, એમાં પેલા સારા તાજા માજા બળદ હતા એ બધા ચાલતા ચાલતા આગળ નીકળી ગયા. શિષ્ય પંક્તિના સંતોના બળદ નમાલા માંદા એ બહુ પાછળ રહી ગયા અને પધરામણીની જગ્યા આવી ગઈ. બધા સદગુરુ નીચે ઉતરી ગયા, આચાર્ય મહારાજ નીચે ઉતરી, કોઈ શિષ્ય હાજર જ નહીં. ફક્ત એક જ જણા હાજર હતા. કોણ? બાલ મુકુંદ દાસ સ્વામી. અને એક સ્વામી હતા પણ દોડી 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 દોડીને સ્વામીએ બધા સદગુરુ સંતોના આસન ધાબળી પાથરી શ્રીનું આસન તૈયાર કર્યું. પધરામણી થઈ પણ એક એક સાધુના નજરમાં સાધુ રમવા લાગ્યા. હા, સંત નાના છે, કેવી સમજણ છે, કેવી સેવા કરે છે, કેવો એને ઉમંગ છે, કેવો ઉત્સાહ છે. ગુણાતીતાનંદ સ્વામીના હૃદયનો તો રાજીપો મળ્યો હતો, પણ એક સાથે 200 સાધુઓના હૃદયનો બાલ મુકુંદ સ્વામીને મળી ગયો. સુકાનંદ સ્વામીએ ત્યારે કહ્યું, ગુણાતીતાનંદ સ્વામીની બાજુમાં બેઠા હતા, એમણે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આ સાધુને સાથે ચલાવ્યા ને, તો ખરેખર આજે આ સાધુ કામ લાગી ગયા. સ્વામી, આ સાધુ કામ લાગી ગઈ. અને સ્વામી, આજે આ તમારા સાધુ આ 200 સાધુની નજરમાં આવી ગયા. કેટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ! 200 હે, આટલા બધા સાધુની નજરમાં આવી ગયા. હંમેશા સેવાનો અવસર શોધ્યા કરે. પધરામણી પૂરી થઈ, પાછળ પેલા ગાડા હતા એ બધા સદગુરુ સંતો બેઠા, પાછા આસનો સંકેલાયા, પાછી આગળના ગામ માટે પધરામણી જવા માટે વ્યવસ્થા ચાલુ થઈ. એમાં રસ્તામાં રઘુવીરજી મહારાજને બાથરૂમ જવું હશે, ગાડું ઊભું રાખ્યું. લઘુશંકા કરવા માટે આચાર્ય મહારાજ ઉતર્યા. બધા ગાડા ઊભા રહી ગયા છે રસ્તામાં. મહારાજશ્રી આવ્યા. મહારાષ્ટ્રનો પાર્ષદ આગો પાછો થયેલો, એ સેવક પણ, એને કંઈક કામ હશે એટલે એ કંઈક આગો પાછો થયો હશે. બાલમુકુંદ સ્વામી પાછળ ઊભેલા, એ જોવે આગળ મહારાષ્ટ્રનું ગાડું. મહારાષ્ટ્રી બાથરૂમ જઈને આવ્યા છે, પગ ધોઈને ચારે બાજુ નજર નાખે. મહારાજશ્રીની ચાખડી મોજડી નીચે રહી ગઈ હતી. મહારાજશ્રી આમ ચારે બાજુ નજર કરે, દોટ કાઢીને બાલમુકુંદ સ્વામી દોડ્યા અને આચાર્ય મહારાજની મોજડી પકડી અને ગાડામાં મૂકી. આચાર્ય મહારાજે, રઘુવીરજી મહારાજે બાવડું ઝાલ, નહીં નહીં સાધુ, અમારી મોજડી તમારે ન ઉપાડાય, તમે સાધુ છો, ત્યાગી છો, મને અપરાધમાં નાખ્યો. આમ રઘુવીરજી મહારાજ બોલ્યા. અને ત્યારે બાલમુકુંદ સ્વામીએ હાથ જોડ્યા, અરે બાપજી, આવું કેમ કહો છો, આવું કેમ બોલો છો? તમે તો ભગવાનના દીકરા છો, અમારા સંતોના ગુરુસ્થાને છો, તમે સેવા નથી આપતા, એ તમારી ઉદારતા છે, પણ તમારી સેવા આવી મળે તો અમને કરવા દેજો. આમ ગળગળા થઈને સ્વામી બોલ્યા. રઘુવીરજી મહારાજ આગળનું દૃશ્ય જોયેલું, દોડી દોડીને સેવા કરતા. અને રઘુવીરજી મહારાજના હૃદયમાંથી શબ્દો નીકળ્યા. સાધુ ઘણા જોયા, સેવક ઘણા બધા જોયા, સેવા કરનારા ઘણા જોયા, પણ બાલ મુકુંદ જેવા સેવક મેં જોયા નથી. હે, કેટલી વાતો કરું! એને જે રાજીપો મેળવ્યો છે સંતોનો, ભક્તોનો, એવા પ્રસંગો, એવા દાખલા આપણને પણ નાનામાં નાની, નીચામાં નીચી સેવા મળી જાય ને, બસ ત્યારે કરી. એટલા બધા સંતો ભક્તોને રાજી કરી લીધા. અને વાત સાચી ને, સંતોના હૃદયમાં ભગવાન છે, આચાર્યના હૃદયમાં ભગવાન છે. બધાનો રાજીપો મળ્યો, બધાને સ્વામી ગમવા લાગ્યા. એ ભગવાનને એ જ ગમતા હોય. શું બોલે? સાધુ બોલે એ ભગવાન બોલે છે, સાચી વાત ને? સંત બોલે તે ભેળો હું ભૂલું રે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે, પ્રતિમા દ્વારા દર્શન આપે છે અને સાધુ દ્વારા વાતો કરે છે. ખૂબ સરસ એક કીર્તન, એની બે પંક્તિ આપણે ગાઈ સભાને પૂરી કરીએ. હે એવા સંત તે હરિને ગમે,
हरे वालो प्रेमे तेने संगे रमे। हरे एवा संत हर हरि ने गमे। एवा संत ते हरि ने गमे। हरे वालो प्रेमे तेने संगे रमे। एवा संत ते हरि ने गमे। देवालो प्रेमे तेने संगे रमे। भगवान ने गमे, भगवान जेना ऊपर राजी छे, एवा संतना लक्षण आ नाना कीर्तनमा प्रेमानंद स्वामी अद्भुत निरूपण कर्यु छे। ब्रह्म रूप थये भजे गेर धारे। ब्रह्म रूप थये भजे गीर धारे। आपने भजन करिए छे, ब्रह्म रूप थईને કરીએ છે। સાધુ આવું ભજન કરે, કેવું? ब्रह्म रूप थये भजे गेर धारे। ब्रह्म रूप थये भजे गीर धारे। અમારા વાદક વેદાંત ભગત કુંજેશ ભગત ને તાળીઓથી વધાવેલો કેવું સરસ વગાડે છે હા। આમ બે કલાક તો ખબર ન પડી, કથાના પ્રસંગો અધૂરા રહી ગયા લો। તાળીથી વધાવો મારા સાજિંદાઓને, બરાબર વગાડો એટલે આવી હા। બ્રહ્મ રૂપ થઈ ભજે ગીર ધારે। બ્રહ્મ રૂપ થઈ ભજે ગીર ધારે। ભક્તિ ભજન કરે નિરહંકારે। ભક્તિ ભજન કરે નિરહંકારી। હરે ત્યાગ ત્યાગ વૈરાગ સહિત વન ભમે। એવા સંત તે હરિને ગમે। એવા સંત તે ગમે। હરે વાલો પ્રેમે તેને સંગે રમે। પાડીને 2 મિનિટ આવો, આવા સદગુરુ સંતોનું પુણ્ય સ્મરણ કરીએ, હૃદયમાં સદગુરુ સંતોને આપણે ધારીએ, એના સદગુણોને ઉતારીએ। તાળી પાડીને એવા સંત તે હરિ વાલો પ્રેમે તેને સંગે રમે। એવા સંત તે હરિને ગમે। હરે વાલો પ્રેમે તેને સંગે રમે। આવો ભક્તો, બરાબર 9:30 થઈ ગયા છે, 2 મિનિટ માટે ભાવ અને પ્રેમથી તાળી પાડી મહારાજનું સ્મરણ કરી લઈએ, ત્યાર પછી આગળનો થોડો નાનો કાર્યક્રમ છે, સ્પીડમાં આપણે લેશું। સ્વામી નારાયણ 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 જય હો। તાળી પાડીને સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ મહારાજ ને યાદ કરી ભાવને પ્રેમથી ગાઈએ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 બોલો ઘનશ્યામ બોલો હરે કૃષ્ણ મહારાજની